આજે થોડી વાત મારી સાથે કરવાની છે. વાત તો હું જ કર્યા કરીશ, પણ તમારા મનમાં જે હોય એને ધારી ધારીને કરીશ. આમ પણ હું રેડિયોનો માણસ છું, મારી તાલીમ રેડિયોની છે. હું આકાશવાણી અમદાવાદ ખાતે ઉદ્ઘોષક તરીકે જોડાયો અને સ્ટેશન ડિરેક્ટર તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધીમાં અમને એક તાલીમ આ મળી ગઈ હોય છે કે અમારો શ્રોતા આ વાત સાંભળતી વખતે મનમાં શું પ્રશ્ન કરતો હશે, અને એ ધારણાના આધારે એનો ઉત્તર આપણે વાતમાં વણી લેવો જોઈએ. તો થોડુંક મારો પરિચય થયા કરે, જે કંઈ કામ મેં થોડું ઘણું કર્યું છે એ તમારી સાથે આનંદું. સવારની વાત હતી એટલે મને મારી એક રચના યાદ આવી, એનાથી વાતની શરૂઆત કરવી છે. છાપું સવારે હાથમાં આવે, આમ તો આવીને પડ્યું હોય ઉંમરે વહેલી પરોઢનું. રાહ જોતું હોય હું ક્યારે દરવાજો ખોલું અને વાંકો વળી અને તેડીને લઈ જાઉં મારા ઘરની અંદર. દૂધની થેલીઓના ડબ્બા સાથે પત્ની કોફી બનાવીને આપે ત્યાર પહેલાં જ હું બેસું છાપું ખોલીને. મને ઘડીબંધ છાપું જ જોઈએ, એમાંથી આવતી શાહીની ગંધ મારા શ્વાસમાં ભળે છે અને ત્યાં આવી જાય છે કોફી. અવાજ ન થાય એમ મૂકી જાય છે પત્ની, એ જાણે છે મારી છાપા સમાધિ. હવે શરૂ થાય છે મારા નાક ભણી ગંધયાત્રા. પેલી શાહીની સાથે ભળે છે કોફીની સુગંધ, અને પછી એમાં ભળે છે પાને પાનેથી આવતી દુર્ગંધ. એમાં છે પીડાના ચિત્કાર, મૂંગી ચીસ, ઉના નિસાસા, ગંધાતી લાશ, મદદ માટે લંબાતા લાચાર હાથ, બચવા માટે દોડી જવા મત્તા પગ, વિશ્વાસનો હ્રાસ, ધનની તાકાત, બેફામ બાહુબળ, કાયદો વ્યવસ્થા, ઉઘાડી લૂંટ, અપમાનના ઘૂંટ, યુદ્ધના ઉન્માદના હાકોટા, યુદ્ધ જ્વર અને યુદ્ધ ભયના વરવા રૂપ, ક્યાંક કાયાની નગ્નતા ઊભી છે સુંદરતાના ઓઠે, સંબંધોના રૂપ ભ્રમણા રચે છે કેલિડોસ્કોપીએ, દાવા કાવા દાવા સાવાવા. આ સવાર સવારમાં છાપું ભરીને દુર્ગંધ આવે છે મારે ઉંબરે, અને હું જ વાંકો વળીને લઈ આવું છું મારા ઘરમાં, મારા મનમાં. છાપું એમ પૂછ્યા વગર જ છાપે જાય છે એ લોકો છાપું. ત્યાં જ ઉઠીને આવેલી પૌત્રી મારો હાથ ખેંચીને કહે છે, જુઓ ખિસકોલી. મારી છાપા સમાધિ તૂટે છે. એક ખિસકોલી ગેલેરીમાંથી લટકાવેલી ઠીબમાંથી પાણી પીવે છે. પાણી પીતા પીતા વચ્ચે વચ્ચે અમારી સામે જુએ છે. પૌત્રી એને કહે છે ગુડ મોર્નિંગ, અને પત્ની હસતા હસતા કહે છે, જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે. અને એ સાથે જ પેલી દુર્ગંધનો પ્રવાહ અટકી જાય છે. મને લાગે છે છાપાની બહાર જ છે ગુડ મોર્નિંગ. ઘેર છાપું આવે ને એના કરતાં ઘેર ખિસકોલી આવે, એમાં ભલે પૌત્રીનો હાલ, પત્નીના અવાજનું અજવાળું, એ વધારે સારું નહીં? બસ, તો આ સવારે તમે તમારું છાપું મૂકીને અહીં સુધી આવ્યા છો. મેં અહીં સુધી જે કંઈ કામ કર્યું છે એની થોડી વાત તમારી સાથે કરવી છે. થોડાક મારા પુસ્તકો છે એમાંથી પઠન, થોડાક મારા ગીતોનું ગાન, અને એમ હું ને તમે મળશું. મારું એક પુસ્તક છે મન, મસ્તી અને મોટરસાયકલ. એમાં મેં એક યાત્રાની વાત કરી છે એક મોટરસાયકલિસ્ટ તરીકે. મને મોટરસાયકલ જ એકમાત્ર વાહન છે જે આવડે છે, અને મારી પાસે આનાથી લાંબી મોટરસાયકલ છે, ઇંગ્લેન્ડની છે, હવે તો વિન્ટેજ છે, 500 સીસીની નોર્ટન છે. એ એક જ છે જે હું ચલાવું છું, અને એના પર હું બેઠો હું છું ત્યારે હું કવિ નથી હોતો. એ વખતે મારો મિજાજ બહુ જુદો હોય છે, આમ હાફ ગ્લવ્સ ને આમ માથા પર પટ્ટીને એમ બાંધીને જીન્સ અને જેકેટ પહેરીને જ ચલાવું છું. એ મોટરસાયકલ મારી સાથે વણાઈ ગઈ. મેં એક પુસ્તક એ થા બી લખ્યું કે એક યાત્રા એક યાત્રિક કરે કે જે બહારની તરફની હોય અને સમાંતરે એક ભીતર ચાલતી હોય. એમાંથી
થયેલું આ પુસ્તક છે. એમાં એક પાનું એવું પણ છે, યાત્રા. પ્રવાસ અને યાત્રા એ બંનેના હેતુમાં ફેર છે. પ્રવાસમાં બહાર ક્યાંક પહોંચવાનું છે, યાત્રામાં ભીતરને ઓળખવાનું છે. પ્રવાસ મંઝિલે પૂરો થાય છે, યાત્રા મંઝિલ પછી શરૂ થાય છે. આનંદ બંનેમાં આવે છે, પણ પ્રવાસ અને યાત્રા બંનેમાં આનંદના સ્વરૂપ જુદા છે. પ્રવાસમાં એ થોડુંક સ્થૂળ છે, યાત્રામાં સૂક્ષ્મ છે. પ્રવાસમાં પ્રસન્નતા છે, યાત્રામાં ધન્યતા છે. પ્રવાસ અને યાત્રાના લક્ષ્ય જુદા છે, હેતુ ભિન્ન છે. હિમાલયનો પ્રવાસ પણ થાય અને હિમાલયની યાત્રા પણ થાય, હેતુની ભિન્નતા જ ફેર પાડતી હોય છે. પ્રવાસીનો સામાન અને યાત્રિકની ગઠરીમાં ફેર છે. પ્રવાસીને પાછા આવવું છે, યાત્રિકને પહોંચવું છે. પ્રવાસમાં દ્રશ્ય છે, યાત્રામાં દર્શન છે. પ્રવાસી પહોંચીને આસપાસનું સઘળું જોવા નજર ગુમાવે છે, યાત્રિક પહોંચીને ભીતર નિરખવા નયન બંધ કરે છે. મંદિર સુધી પહોંચતા આંખ ખુલ્લી છે, મૂર્તિ સન્મુખ આંખ બંધ છે. પહોંચતા સુધી જોવાનું છે, પહોંચીને ઓળખવાનું છે. હું આજે આ જ્યાં છું, તમારી સાથે વાત કરવા બેઠો છું, એ પ્રવાસ છે, યાત્રા છે, પણ છે 3.5-4 દાયકા જેટલી. અને એમાં આ થયા છે અને મેં એને આમ જ રાખ્યા, કાળા કર્યા નથી. કોણ જાણે, આપણે ત્યાં વાળ અને રૂપિયા બંનેમાં આને માટેની રુચિ થોડી ઓછી છે. પણ મને પહેલેથી એમ સમજાણું છે કે જેનું પોતાનું જ નામ ડાય છે એ કેટલું જીવાડશે, એના કરતાં જેમ છે એમ રાખું. એટલે પાછું વળીને જોવાનો અવસર આ મિત્રોએ આપ્યો ત્યારે બહુ મજા આવી. નીરુભાઈનો તો ખૂબ આભાર માનવો છે કે આવું સરસ શીર્ષક લઈ આવ્યા. મને પ્રસન્નતા એ શીર્ષકથી પણ એટલા કારણે વિશેષ થઈ કે મારી જે કંઈ વાત કહેવી છે એની ભૂમિકા આપોઆપ જ રચાય છે. થોડીક મારી વાત, હું સાધારણ મધ્યમ વર્ગીય સાહિત્યકાર ને શિક્ષક માતાનો દીકરો, ઘરમાં પુસ્તકો સિવાય કાંઈ નહીં. પુસ્તકો વાંચી વાંચીને જ કલ્પનાઓ કરીને બધી પ્રવાસોની જે કંઈ મજા માણવાની હોય એ માણી, આફ્રિકાના ની બાળવાર્તાઓ વાંચી વાંચીને મનમાં આફ્રિકાના જંગલો એવા સરસ ગોઠવાઈ ગયા કે વર્ષો પછી પૂજ્ય મોરારીબાપુ સાથે આફ્રિકા જવાનું થયું ત્યારે આવી એક યાત્રા કરી અને જંગલ જોયું ત્યારે મને એવું લાગતું હતું કે મેં આ જોયું છે. પુસ્તકોએ અમને બહુ સમૃદ્ધ કર્યા છે. એવા વાતાવરણમાં અમે મોટા થયા છીએ. બે રૂમ રસોડામાં પુસ્તકો અમારા કરતાં વધારે જગ્યા રોકતા હતા. એમાં અમે બધા ભાઈ બહેન વાંચીને વાર્તાઓ માણીને, પપ્પાએ વાર્તાઓ કીધી હોય સાંભળીને મોટા થયા. પપ્પાનું આ તમારું નગર સૌથી પ્રિય નગર. પપ્પાએ એમના જીવનમાં જે કંઈ કામ કર્યું અહીં જ કર્યું, મુંબઈમાં જ. એ જમાનામાં પીપલ્સ હોમ સ્કૂલ અને ગોકળીભાઈમાં એ 4-5 વર્ષ એમણે શિક્ષક તરીકે કામ કર્યું. એ પારલા જૂના અસલ વાતાવરણના જીવ. અને આપણા ડૉક્ટર વસંત અવસરેના ઘરે રહેતા અને આપણા સીટી સંઘવી ને એવા એ બધા એમના એ જમાને એમના વિદ્યાર્થીઓ, ચંદુભાઈ સંઘવી એ વર્ષ જીવનભર પપ્પા સાથે, એવો જ ગુરુ પ્રત્યે શિષ્યનો હોય એનાથી વિશેષ મિત્ર જેવો સ્નેહ રાખ્યો. અમને પહેલવહેલો આ મુંબઈનો હલવો એનો પરિચય જ ચંદુકાકાએ કરાવ્યો. એટલે એ રીતે મુંબઈ સાથે પપ્પાનું એસોસિએશન બહુ દ્રઢ. એમનું એક કાવ્ય સંગ્રહ છે તટે જુહુના, અને પપ્પા કવિ નાટ્યકાર. એટલે ભવંસના મંચ ઉપર મને એનો પણ વધારે આનંદ આવે. એક જમાનો હતો કે અહીંયા આ શહેરની અંદર 3 થિયેટરમાં પપ્પાના 3 નાટક ચાલતા હોય, પલ્લવી પરણી ગઈ, સુંદરવન અને રૂપે રંગે રાણી. અને હવે તો એમના વખતના કામ કરનારા પણ ઘણા બધા હવે ચાલ્યા ગયા. પણ અમર ઘરનું એ વાતાવરણ, વાત એટલા માટે આ ભૂમિકાની કે પુસ્તકો વાંચન, પપ્પા દ્વારા સાંભળેલી વાતો, એણે પઠનની ટેવ કેળવી અને વાચિકમ પણ શીખ્યું.
શુદ્ધ ઉચ્ચારમાં બોલે પપ્પા. છેલ્લા વર્ષોમાં પેરાલિસિસને કારણે જીભ થોથવાતી હતી તો વાત કરવાનું બંધ કરી દીધેલું, કોઈને મળે નહીં. મને કહે કે હું જે બોલું છું એ સ્પષ્ટ સમજાતું ન હોય તો મારે નથી બોલવું. એટલે બોલવું, શુદ્ધ ઉચ્ચારોમાં બોલવું. હું આમ જ બોલું છું. ઘણાને એમ લાગે છે કે કદાચ હું મંચ ઉપર આમ બોલતો હોઈશ, પણ હું આમ આમે વાત કરવાની મારી આ જ પદ્ધતિ છે. હું આમ જ બોલું છું, આટલા જ અવાજના નો લેવલ પણ આટલું જ રાખીને વાત કરું છું. તો એ વાતાવરણમાં મોટા થયા પછી મારે તો અધ્યાપક થવું હતું, વર્ગમાં ભણાવવા હતા છોકરાઓને, પણ ઇન્ટરવ્યૂ આપવા ગયો, એકવાર આપવા ગયો તો ત્યાં એ લોકોએ મને પૂછ્યું કે બળવંતરાય ઠાકોરના કાવ્ય વિશે તમે કંઈ કહો, કારણ કે એ મારા MAમાં ભણવામાં આવતું. એટલે મેં એમને એમ કહ્યું કે મને વર્ગખંડમાં ભણાવ્યા છે એ વાત કહું કે હું શું માનું છું એ કહું. એટલે એ લોકોએ કહ્યું તમે શું માનો છો? એટલે મેં કહ્યું હું માનું છું કે વિચાર પ્રધાન કવિતાના કવિ ભલે કહેવાતા હોય, પણ મને એમના સોનેટ્સમાં ઉર્મી છલકતી લાગી અને પછી મોગરો અને એવા થોડા કાવ્યોની વાત કરી. એમને કંઈ બહુ ગળે નહીં ઉતરી હોય એટલે એમણે મને તક ના આપી. પણ ઇન્ટરવ્યૂમાં બેઠેલા એક વડીલ અધ્યાપકે પપ્પાને પત્ર લખ્યો કે તુષારને કહેજો કે ઇન્ટરવ્યૂ આપવા આવે ને ત્યારે અમે ભણાવ્યું છે એ કે, અને પછી વર્ગ લે ત્યારે એણે શું માને છે એ શીખ. પણ પછી કંઈ વાત બની નહીં. એક ઠેકાણે હું કંઈક મોડો પહોંચ્યો એટલે ત્યાં ન થઈ શક્યો. એના આચાર્ય પણ બહુ ભલા હતા કે વર્ષો પછી મને એમણે જાણ્યું હશે કે હું ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયો છું, એટલે એમણે એક પોસ્ટકાર્ડ લખ્યું કે તમે કદાચ વર્ગખંડના 60-70 છોકરાઓ કરતાં વધારે મોટા સમૂહને સંબોધવા માટે જન્મ્યા છો. એટલે પછી હું ઓલ ઇન્ડિયા રેડિયોમાં એનાઉન્સર તરીકે સિલેક્ટ થયો, કામ શરૂ કર્યું. મજૂર ભાઈઓનો એક ખૂબ લોકપ્રિય કાર્યક્રમ આકાશવાણી પરથી આવતો, શાણાભાઈ શકરાભાઈ નામના બે પાત્રો ભજવતા હતા. 30-40 વર્ષનો એમનો અનુભવ, અને હું એ જગ્યાએ એમના રિપ્લેસમેન્ટમાં એમની નિવૃત્તિ પછી આવ્યો. મેં તો મિલ જોઈ પણ નહોતી, હજુય નથી જોઈ અંદરથી તો. અને એ મજૂરોનો કાર્યક્રમ હું કરું મનજીભાઈ એવા નામથી. મનજીભાઈ અમે તો મનના સંદર્ભમાં, કારણ કે મને કવિતા લખવાનો શોખ એટલે મન એમ રાખ્યું, પછી દરેક કોમ્પેરિંગના એન્ડમાં કહે મનજી એમ કરીને ચાર લાઈન પાછો હું બોલું. પણ સૌરાષ્ટ્રની ડાયલેક્ટની થોડીક ઓળખ ખરી, કોલેજમાં અને સ્કૂલમાં નાટક પણ ખૂબ કરેલા એટલે એ રીતે થોડુંક ડ્રામેટાઇઝ કરીને બોલું. એટલે એ લોકોના મનમાં એમ કે આ કોઈ બહુ જ મોટી ઉંમરના ભાઈ છે. એટલે ક્યારેક એ મજૂરભાઈઓ જો આકાશવાણીમાં આવ્યા હોય તો એમને બહુ કુતૂહલ થાય કે આ મનજીભાઈને મળવું છે. મને જુએ જીન્સમાં ને લાંબા વાળોમાં, એ માને નહીં કે આ એ જ ભાઈ છે જે સવારે આપણને જોડે આવી બધી ડાઈ ડાઈ વાતો કરે છે. કારણ કે એ જમાનામાં રેડિયોનો બહુ વટ હતો, પ્રેક્ષકો શ્રોતાઓ એટલા લાગણીવાળા કે આપણને પત્ર લખે. એક નાનો છોકરોએ પત્ર લખેલું, મને હજુ યાદ છે, કે તમે મારા બાપુજીને કહો કે એ જ્યાંના મિત્રો વચ્ચે બેઠા હોય છે ત્યાંથી મને પેલી ચલમ સળગાવી લાવવાનું કહે છે. એટલે મારે સળગાવેલાને બે ફૂંક મારવી પડે પછી જ એમના સુધી એ સળગતી પહોંચે, તો મને એવી ખોટી ટેવ ના પડે ને એવું તમે મારા પપ્પાને સમજાવો. હવે એના બાપુજી મારા વડીલ જેવા હું આવડો, પણ અવાજ અને એની અમુક પ્રકારની રજૂઆત એણે મારી એક છબી ઊભી કરી. એમ મેં ભાષા સાથે કામ પાડ્યું છે, એ રીતે હું એનો ઉપયોગ કરતા શીખ્યો છું. લોકો હું આજે પણ જેમને હું ઘણા બધા રેડિયો જોકીઝનું તો અત્યારે હવે બહુ મોટું માર્કેટ છે એટલે એમાં ઘણા બધાને હવે નિવૃત્તિ પછી ભણાવું પણ છું, એમને હું હંમેશા એમ કહું છું કે ઘણા બધા લોકો શબ્દો વાપરે છે, હું શબ્દોનો ઉપયોગ કરું છું. તમે જેવું વાપરવા માંડો ને કશું પણ એટલે એનો મહિમા તમારા જ મનમાંથી પહેલાં ઓછો થઈ જાય, અને પછી જેનો મહિમા તમને નથી એનો તમારા શ્રોતાને ક્યાંથી હોય. એટલે શબ્દ સાથે બહુ સભાનતાથી કામ પાડું છું. મારે જે ઉપયોગમાં લેવો હોય એ જ શબ્દ મારી પડખે આવીને ઊભો હોય અને એની જ હું વાત કરું. હું આ ઓળખ સાથે રેડિયોમાં રહ્યો, જુદા જુદા અનેક તબક્કાએ ઘણું બધું મેં કામ કર્યું છે. 24-25 વર્ષમાં પ્રસારણની બધી જ વિધાઓમાં કામ કરી શક્યો છું, પણ આજે જેની મારી ઓળખ તમારી સામે છે સંકલનકારની, એ આકસ્મિક ઊભી થઈ છે. મેં કંઈ કોઈ વખત પહેલાં કોમ્પેરિંગ કર્યું નહોતું, હું તો કોમ્પેર થતા સુંદર કાર્યક્રમો સાંભળવા જતો. પણ અમદાવાદમાં જેને મારે પરણવું હતું એના સુધી પહોંચવા માટેનો રસ્તો એ એમના પરિવારમાં સંગીતનો અને ત્યાંનો એક કાર્યક્રમ નક્કી કરે
એ કાર્યક્રમનું હું સંકલન કરું એવી જવાબદારી એમણે મને આપી અને મેં એટલા પૂરતી ઉપાડી કે જેથી આ એક જ શ્રોતા પ્રસન્ન થાય. એ કાર્યક્રમ એટલે સૌમિલ અને શ્યામલની સાથે રજૂ કરેલો કૃષ્ણ ભક્તિના ગીતોનો કાર્યક્રમ મોરપીચ. મોરપીચ કાર્યક્રમ રજૂ કર્યો અમે અમદાવાદમાં સૌમિલ શ્યામલ 18-19 વર્ષના, અને આ એ બંને મારા સાળા છે અને એમનો હું બનાવી છું, એટલે એમના કારણે હું આ ક્ષેત્રમાં આવ્યો. અને પછી ધીરે ધીરે ઓળખ જે કંઈ થઈ, પણ મારે આજે મારી વાત કરું છું ત્યારે આ ક્ષેત્રના બે એવા પ્રતિભા સંપન્ન સંકલનકારોને યાદ કરવા જોઈએ. મેહુલભાઈને વંદન કરવાના, એટલો બધો અભ્યાસી અધ્યાપક, લોક સાહિત્યની આવી પકડ અને આવી રજૂઆત, એમણે એક હવા ઊભી કરેલી એ હું સાંભળવા માટે જતો અને પ્રસન્ન રહેતો. બીજું ભાઈ શોભિત. શોભિતે આ ફિલ્ડમાં ગ્લેમર આણ્યું, એની સ્મૃતિ અદ્ભુત, રજૂઆતની એક આગવી શૈલી, એની જળઝમક એવી કે આમ વાતાવરણને પકડી લે પોતાની રજૂઆતથી. આવા બે જુદી પ્રકારની પ્રતિભાઓની એ વખતે બોલબાલા, અને ત્યારે હું આ ક્ષેત્રમાં આવ્યો તો મારી પાસે તો અધ્યાપક તરીકે નહીં કોઈ સમજ નહીં, અને આ તો પ્રતિભા બિલકુલ નહીં, એટલે હું કરી કેવી રીતે શકીશ. પણ ત્યારે મારું રેડિયો મને કામ લાગ્યો. એક તો મને ઘરકામની ટેવ, હું જે કંઈ બોલવાનું હોઉં એ લખેલું હોય, રેડિયોમાં સ્ક્રિપ્ટમાંથી બોલવાની ટેવ હોય એટલે હું સ્ક્રિપ્ટમાંથી બોલું. એટલે ઘણાને શરૂઆતમાં એવું લાગતું હતું કે આ જોઈને બોલે છે એટલે આઈ કોન્ટેક્ટ નથી એટલે નિષ્ફળ જશે, પણ આમાં જોઈને બોલવાને કારણે વાત કાબૂમાં રહેતી અને વિચારો પણ વ્યવસ્થિત રીતે પહોંચતા. અને બીજું, રેડિયોના માઇક્રોફોન એ પીએ સિસ્ટમના માઇક્રોફોન નથી, એટલે કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ નથી, એટલે એ ફીડબેક ના આપે તમને, એટલે તમે જ સહજ રીતે જ બોલો. આમાં છે તે તમે આમ ઠક ઠક કરો, હલો હલો, માઇક્રોફોન ટેસ્ટિંગ એવું કરી શકો, એમાં એવું કંઈ કરવાનો અવકાશ પણ નહીં, જરૂર પણ નહીં. એટલે હું બહુ સહજ રીતે બોલવાની ટેવથી રેડિયોમાં ટેવાયેલો. એ શૈલી મને મંચ ઉપર મારી ઓળખ આપવામાં ઉપયોગી થઈ. તો આ બંને મિત્રોએ કમાલ કામ કરેલું છે. સુગમ બે પ્રકારની સંકલનની કલાઓની વચ્ચે મેં મારી ઓળખ સહજ સંકલનની જે કંઈ કરવી જોઈએ આપી. આરંભમાં મેં પણ ટેકાની સરકાર ચલાવી, શેરને, શાયરીને, દ્રષ્ટાંતને એ બધું કરીને. પછી ધીરે ધીરે કરતાં મારી ઓળખ પ્રમાણે મેં હું જે વાંચતો વિચારતો એના આધારે અર્થઘટનની એક શૈલીથી મેં મારી વાત મૂકવાની શરૂ કરી. શિક્ષણના 2-3 નિયમો છે, ભણાવતા હોય વર્ગમાં એમને ખબર હશે, કેટલાક સીધો વિષય પ્રવેશ કરે અને કેટલાક આડકતરો કરે. પાણીમાંથી એક ટીપુ નીચે પડે અને પછી પૂછે કે આ શું પડ્યું, તો કે ટીપુ, તો કે ચાલો આજે ટીપુ સુલતાન વિશે ભણશું. એ પણ એક શૈલી છે. તો મેં બધી રીતે અજમાવી જોયું આને. કવિતા, એ કવિની પોતાની બીજી કવિતાઓ, એ કવિતા ગવાવાની હોય તો એને આધાર આપતા હોય એવા બીજા કાવ્યોની પંક્તિઓ, એવું બધું ઘણું બધું કહીને સંકલનને બનતી રીતે રજૂ કરવાના પ્રયોગો કરી જોયા છે. અને હવે જ્યાં છું ત્યાંથી હું જે માનું છું એ જ કહું છું, અને એ સિવાયની વાતમાં બહુ મારી વાતને લઈ નથી જતો. હળવાશ ચોક્કસ હવે ઉમેરાય છે, કારણ કે જિંદગીની એક સચ્ચાઈ સમજી ગયો કે બહુ ગંભીર વાતો કરવાથી હવે લોકો થાકે છે, એમને પણ બહુ મજા નથી પડતી, અને આપણે થાકેલા હોઈએ ને એ થાકેલા હોય તો બધું બગડે. એના કરતાં જેટલું આપણી પાસે બેઠા છે એટલું સહજ રહીએ, એમને પણ મજા આવે, એક બે વાતો એમને ગમતી એમના ઘેર લઈ જતા ભેગી જાય તો સારું છે. આ મારી જે કંઈ રજૂઆત છે એની પ્રાથમિક ભૂમિકા છે. હું સંકલન કરતો થયો પછી ગીતો તો લખતો જ તો, પણ હું જ્યારે રેડિયોમાં હતો ત્યારે રસિકભાઈ ભોજક, અમારા રેડિયોના મ્યુઝિક પ્રોડ્યુસર, એમણે એકાદ ગીત કમ્પોઝ કર્યું મારું. એક ગીત મેં સૌમિલ શ્યામલને આપ્યું એમના ઘેર જઈને, અને એમણે એ ગીત સ્વરબદ્ધ કરીને સંભળાવ્યું. ત્યારે પહેલીવાર મેં મારું ગીત ગવાતું સાંભળ્યું અને મને જબરજસ્ત એની એક થ્રિલનો અનુભવ થયો. ત્યારે મારા ગીતો ધીરે ધીરે જુદા જુદા યુવા સ્વરકારોએ હાથમાં લીધા. એમાં એક મધુર અકસ્માત થયો. મારું એક ગીત અમદાવાદના અમારા એક યુવાન સ્વરકાર નયનેશ જાની, ગાયક પણ ખરા, એમણે એને કમ્પોઝ કર્યું. પછી ત્યાં એ વર્ષે
ત્યાંનું અમારું એ વખતે આપણે ત્યાં ટેલિવિઝન હજુ નહોતું, એટલે ઈસરોનું એક એજ્યુકેશનલ બ્રોડકાસ્ટ ટેલિકાસ્ટના કાર્યક્રમ આવતા, એમાં એક પ્રોડ્યુસરે ઉત્સાહથી સંગીતના કાર્યક્રમોનો એક ચંક શરૂ કર્યો. એણે એક હરીફાઈ યોજી. એ હરીફાઈના છેલ્લા ત્રણ જે ગાયકો હતા એમાં જે ત્રણ ગીત ગવાવાના હતા એમાંના બે માર્યા હતા, અને એ બે ગીતના સ્વરકાર નૈનેશ જાની હતા. અને એક તો નૈનેશ પોતે જ ગાવાના હતા, અને એક એક બીજી એક છોકરી કચ્છ ભુજમાંથી આવેલી એ ગાવાની. અને કાર્યક્રમની રજૂઆત થઈ અને નિર્ણાયકોની પેનલે એ છોકરીએ જે ગીત ગાયું મારું નૈનેશના સ્વરાંકનમાં, એને પહેલું ઇનામ આપ્યું, અને નૈનેશનું પોતાનું જે ગાયન હતું એને બીજું મળ્યું. તો એ જે ગીત હતું અને એ જે છોકરી હતી એ આજે એની પ્રતિભાના બળે એવું મોટું નામ થઈ ગઈ છે. અને આજે આ રજૂઆત માટે આ મસ્તી, આમ હું તો એની જોડે અધિકારથી જ વાત કરું છું, પણ અમે વાત કરી કે આ તું કાર્યક્રમમાં આવતો, મને બહુ ગમે આ ગીત ગાતો, અને જે મારો પ્રેમ એણે હંમેશા સ્વીકાર્યો છે એ એણે ફરી આજે માથું ધૂણાવ્યું છે. એટલે હું એ કચ્છની દીકરીને મંચ ઉપર આવવા માટે આમંત્રણ આપું મારું ગીત ગાવા, નિશા ઉપાધ્યાય કાપડિયા.
આ ગીતે એક એવું વાતાવરણ રચ્યું, આષાઢી વાતાવરણ. પછી અનાયાસ ખૂબ ગીતો વરસાદના થયા. એક સંગ્રહ જ મેં પ્રગટ કર્યો, મારો વરસાદ. એમાં વરસાદના ગીતો પણ છે ને વરસાદ વિશેનું મારું ભાષ્ય પણ છે. આ ઋતુએ મને ઘણું બધું સમજાવ્યું જીવન વિશેનું. આ ભાષા સાથેની દોસ્તી ઓછી થતી જાય છે ને એને કારણે મેં કહ્યું એમ, કેટલીક વખત આપણે કેટલાક શબ્દોને સમજ્યા વગર વાપરીએ છીએ, કેટલાક ક્રિયાપદોને એ રીતે વાપરીએ છીએ કે જેનું એના એની મૂળ અર્થ છાયાથી દૂર જતા રહ્યા છે. આ ભીંજાવું અને પલળવું બે એવી રીતે એકબીકના જાણે પર્યાય હોય એમ ઉપયોગમાં લેવાય છે, વાસ્તવમાં એવું છે નહીં. આખી રાત વરસાદ પડે અને તમારી ગાડી બહાર પડી હોય તો સવારે તમે એમ ન કહી શકો કે મારી ગાડી ભીંજાઈ આખી રાત. આખી રાત પલળી એમ કહેવાય. જે જડ હોય એ પલળે, જે જીવંત હોય એ જ ભીંજાય. પણ કેટલાકને ચામડી સાથે રેઇનકોટ મળ્યો હોય છે, કેટલાક એવા કુશળ હોય છે બે બે ટીપા વચ્ચે જગ્યા કરીને નીકળી જાય અને એનું પાછું એમને જીવનભર અહંકારનું વરદાન હોય. તો આ તો જે ભીંજાય એ લોકોની ઋતુ છે. ભીંજવે એવો બીજો વિષય એ પ્રેમ છે.
પ્રેમ વિશે પણ એટલા બધા ગીતો કર્યા, પૂછીને થાય નહીં પ્રેમ મારું ખૂબ લોકપ્રિય થયું ગીત, શીર્ષક એ જ રાખીને પછી એક પુસ્તક પણ કર્યું, એમાં ખૂબ બધા પ્રેમના ગીતો છે. પણ પ્રેમની પ્રસન્નતાની વાત છે તો પ્રેમની પીડાની એ વાત છે. અને જે ગીત લઈને હું સૌમિલ શામલ પાસે ગયો અને મેં એમને એક સવારે આપ્યું, એ ગીતના મૂળમાં એક સરસ નવલકથા છે. આકાશવાણીમાં મારા સહકર્મી વિનેશ અંતાણી, વિનેશભાઈની એક અદ્ભુત નવલકથા છે. જીવનમાં કોઈ એક જ નવલકથા પણ જો વાંચવાનું નક્કી કરો તો આ વાંચજો અને ઓશીકે રાખજો. એનું નામ છે પ્રિયજન. પ્રિયજન વાંચીએ તો તમને પ્રેમ શું છે એ સ્પષ્ટ થઈ જાય. એ નવલકથાએ મારા મનમાં ખૂબ બધા વિચારોની આવજા શરૂ થઈ. એમાંથી આ એક ગીત આવ્યું. એ ગીત સૌમિલ શામલે સ્વરબદ્ધ કર્યું અને એક સાંજે મને સંદેશો આવ્યો એટલે હું ઘેર ગયો એમના, અને હાર્મોનિયમ ખેંચીને સૌમિલે આ રચના મને સંભળાવી. આ રચના મારા અનેક ગીતો ગવાય છે એમાંની એક મારી મારા હૃદયની બહુ નજીક એવી કૃતિ છે. હરિન્દ્રભાઈએ એક અદ્ભુત વાક્ય કહ્યું કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. એ વાત મારા મનમાં ચાલતી હતી અને એમાંથી આ ગીત મળ્યું. હું સોલીને એની રજૂઆત માટે વિનંતી કરું. સોલીએ ખાસ આ કાર્યક્રમમાં ગીતોની રજૂઆત જરા નોંખી રીતે થાય એ માટેના પડકારને ઝીલી લીધો છે. કમલેશભાઈની ઈચ્છા એવી જ હતી કે આ બહુ ટ્રેડિશનલી સુગમ સંગીત ગવાય છે, એના કરતાં કંઈક જુદું થાય તો. અને સોલીએ આ પ્રકારની રજૂઆત પસંદ કરી અને એમાં આ ગીત ગાવા એ પણ તૈયાર થયો છે. હું, સોલી, સૌમિલ શામલ અમે બધા બહુ નિકટના મિત્રો છીએ અને આ ગીત સોલીની દિલની બહુ નજીક છે એટલે એણે કહ્યું કે ના, આ ગીત હું ગાઉં જ તુષાર. તો હું સોલીને આમંત્રણ આપું મંચ ઉપર આવવા. ઓરિજિનલી આ ગીત મેન્યુમાં હતું નહીં, જબરદસ્તી કરીને મેં રખાવ્યું છે, કારણ કે આ ગીત મારું સૌથી પ્રિય ગીત છે. ગુજરાતી સુગમ સંગીતમાં આવા રતન જેવા સ્વરાંકનો ઓછા બનતા હોય છે. સૌમિલ શ્યામલનું આ સુંદર સ્વરાંકન મારા હૃદયની નજીક છે. પણ હું તુષારને હંમેશા એવું કહું કે આવા ગીતો લખા એટલે તારે મને સીધા મોકલી આપવા. અને તાજેતરમાં હમણાં જ એક આવો યોગાનુયોગ બન્યો છે જે સેકન્ડ હાફમાં આપણે એન્જોય કરશું. અત્યારે આ મારું સૌથી પ્રિય ગીત આપની સમક્ષ. સુખ કોને દરિયો મળે ને કોને રેતી, કોની હથેળીમાં કોનું છે સુખ કોને દરિયો મળે વરતારા મોસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વેદી વરતારા મોસમના એક ઝંખનાને રાખવાની વેદી તારી હથેળીને કાંઠો માની
કોઈ તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન એના ઓસરતી વેણુમાં પગલાં મળે એનો અલ્લા બેલી એનો અલ્લા બેલી અલ્લા બેલી એનો અલ્લા બેલી તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સાપે સુકા એને રેતીની ડમરીનો ડૂમો મળે એનો અલ્લા બેલી એનો અલ્લા બેલી અલ્લા બેલી એનો અલ્લા બેલી ઓ ઓ ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેણુમાં તરસે છે ભાણ ખજૂરીની છાયામાં વરસે કુવા થંભેથી હવે સોણલા રડે ને કોરી આંખો ને અવસરની જાણ કુવા થંભેથી હવે સોણલા રડે ને કોરી આંખો રેતીની ડમરીનો ડૂમો
એનો અલ્લાહ બેરે, એનો અલ્લાહ બેરે, ઓ અલ્લાહ બેરે, એનો અલ્લાહ બેરે, ઓ અલ્લાહ બેરે, એનો અલ્લાહ બેરે, ઓ અલ્લાહ બેરે, એનો અલ્લાહ બેરે. શબ્દ મારી પાસે મૂડીમાં, એના સથવારે અમે અમારી અમદાવાદ ખાતેની પ્રવૃત્તિઓ શરૂ કરી. પણ મુંબઈ સુધીનું અંતર કાપવાનું હતું. એટલું બધું સહેલું નહોતું, અને એમાં પણ સુગમ સંગીત, કાવ્ય સંગીત, સાહિત્યને લગતા કોમ્પેરિંગના સથવારે કોઈ કાર્યક્રમ રજૂ થતો હોય અને એ સાંભળવા માટે નગરના લોકો આવે ના આવે, મહાનગરમાં તો કદાચ મુશ્કેલી પડશે. એટલે અમે કલ્પના પણ નહોતી કરી. અમે અમદાવાદ ખાતે જ કાર્યક્રમ કરીને આનંદમાં હતા, અને ત્યારે અમારા સૌના સદભાગ્ય એવું એક વિરલ વ્યક્તિત્વ, એણે આવીને છેક અમદાવાદ આવીને અમારી આંગળી પકડી, અમને એમ કહ્યું કે અહીંયા તો કરો જ છો, કામ કરો, એનો વાંધો નથી, પણ તમારી જે કંઈ પ્રતિભા છે એનો પરિચય પહેલાં મહાનગરના રસિકજનો છે એમના સુધી પણ પહોંચવો જોઈએ. અને એમની આંગળીએ અમે અહીંયા આવ્યા મુંબઈમાં. કદાચ 21 જાન્યુઆરી 1982 પાટકર હોલ ને આવો જ સવારનો સમય, અને અમે કૃષ્ણ ગીતોનો મોર પીચ કાર્યક્રમ રજૂ કર્યો. ઓડિટોરિયમમાં સુરેશ દલાલ, હરીન્દ્ર દવે, અવિનાશ વ્યાસ, આપમાંથી પણ ઘણા વડીલો એ વખતે હશે તે આવ્યા હતા, અને લોકોને કાર્યક્રમ ગમ્યો. મધ્યાંતરમાં મંચ ઉપર આવીને અમને આમ નાના નાના અમે બધા આમ લાઇનમાં ઊભા છીએ, અને પાછળ આવીને પોતાનો હાથ અમારી પીઠ ઉપર મૂકીને જેમણે એક નાનકડા જેસ્ચરથી કહી દીધું કે હું આ પ્રકારની કાવ્ય સંગીતની પ્રવૃત્તિની પાછળ ઊભો છું, મારા આશીર્વાદ છે તમને, એ વ્યક્તિત્વ આજે ઓડિટોરિયમમાં હોય અને એની સામે બેસીને હું કંઈ નાની અમથી આ વાત માંડતો હોઉં ત્યારે મારી મનસ્થિતિ બહુ જુદી છે. હું પુરુષોત્તમભાઈને વંદન કરું. એ અમને લઈ આવ્યા, એમણે મુંબઈનો પરિચય કરાવ્યો, મુંબઈના કાર્યક્રમોમાં અમારી પડખે ઊભા રહ્યા, અને આવા સમર્થ શ્રોતાઓ એની સામે રજૂઆતની તક. સુરેશભાઈ ને હરીન્દ્રભાઈ જેવા, એમણે સુરેશભાઈએ જીવનભર એ લાગણી રાખી. સુગમ સંગીતની મારી જે કંઈ સમજ હશે એ વિશે હું ક્યાંક નાનકડું એક વક્તવ્ય આપવા એમણે મને આમંત્રણ આપ્યું, ને પછી કહ્યું તુષાર આ આપણે ઇમેજના પરિચય પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કરીએ. એ પ્રગટ થયા પછી મને પણ એમાંથી એક ઇશારો મળ્યો કે આને જરા વિસ્તારથી વાત કરીએ. એટલે કંકુનું સુરત નામનું એક પુસ્તક પણ મેં તૈયાર કર્યું, જે ગુજરાતી સંગીતની વિગતે વાત એમાં કરવાનો મારી સમજથી પ્રયત્ન કર્યો. એ પુસ્તક નિમિત્તે મને થોડીક સ્પષ્ટતાઓ પણ થઈ, સંદર્ભો વાંચતા વાંચતા, કે કવિતા સ્વરબદ્ધ થઈને ગવાય તો એને માટેનું વાતાવરણ પહેલાં કેવું હતું, કવિતાને સંગીતના સાથમાં ગાવી જોઈએ કે ન ગાવી જોઈએ. એટલે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ એમના સુપુત્રની સાથે આ પ્રકારના સંગીત કાવ્યની રજૂઆતના પ્રયોગો કર્યા. કવિ લલિત પણ એ પ્રકારે ગાતા મંજીરા લઈને. પણ એ વખતે ગુજરાતી કવિતાનો સૂર્ય બળવંતરાય ઠાકોરનો અને એ વિચાર પ્રધાન કવિતાના જીવ, એમણે કહ્યું કે સંગીતની કાંખ ઘોડી લઈને કવિતા ન ચાલે, કવિતા તો એના એ તો વિચાર પ્રધાન છે, એના પોતાના જ પગ પર ઊભી રહે, એ સંગીતની સૂરની હોશિયાળી નથી. અને એ ગાળો ને એમાં જે કંઈ સંઘર્ષ બળવંતરાયના કાવ્યો એ પ્રવાહી પૃથ્વીમાં જે રીતે એમને લખ્યા, તે બીજી બાજુ નરસિંહરાવભાઈએ પ્રાર્થના સમાજ માટે જે પ્રકારે સ્વરબદ્ધ થઈને ગવાતા ગીતો લખ્યા, અને પછી અવિનાશ વ્યાસનું પ્રાગટ્ય,
અને પછી ગુજરાતી સુગમ સંગીતનો ચહેરો ઘડાયો. અવિનાશભાઈએ એની એક સરસ વ્યાખ્યા આપી, સુગમ શબ્દ સુગમ સ્વર એ તો ખરા જ, પણ કવિતામાં પણ સુગમ વિચાર. એટલે ગવાય સ્વરબદ્ધ થયેલી કૃતિની મજા શું હોય છે કે કવિ એની ફુરસદે લખે, સ્વરકાર એની ફુરસદે સ્વરબદ્ધ કરે, ગાયક એની ફુરસદે ઘૂંટીને તૈયાર કરે અને મંચ ઉપરથી રજૂ થાય ત્યારે 3.5-4 મિનિટની અંદર શ્રોતાએ બધું જ સમજી લઈને દાદ આપી દેવાની. હવે જો એમાં કૃતિ કષ્ટસાધ્ય હોય તો મામલો બહુ મુશ્કેલ પડતો. એટલે અવિનાશભાઈની આ વાત બહુ અદ્ભુત હતી કે એમાં વિચાર પણ એવો સરળ હોવો જોઈએ કે જે ગવાય ત્યાં સીધો સમજાય. તો એ પ્રકારે જે રજૂઆતો થઈને પછી એમાં મુરબ્બી પુરુષોત્તમભાઈ, ક્ષિમુભાઈ, દિલીપભાઈ, કેટલા બધાને લગભગ બધાએ મારા ગીત સ્વરબદ્ધ કર્યાની ધન્યતા મારા હૈયે છે. તો એ બધા ગીતો ગવાતા ગવાતા પહોંચે અને સુગમ સંગીત બને. કાવ્ય સંગીતમાં કવિતા પ્રધાન છે, પણ છતાંય એ સમજાવી તો જોઈએ જ્યારે સ્વરના સથવારે વહેતી હોય ત્યારે. અને ગવાતા ગીતમાં કાવ્ય તત્વ કેટલું હોવું જોઈએ, જો કવિતાએ ગીત બનવું અનિવાર્ય ન હોય તો ગીતે કવિતાનો ભાર ઉપાડવો જ જોઈએ એવું શું કામ. તો ગીત સરળ પણ હોઈ શકે અને અવિનાશભાઈએ સાબિત કરી દીધું, અને છતાં કવિતા સચવાઈ. માં તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો ને જગમાં હે જાણે, આવી અદ્ભુત જે પરમતત્વની ચેતના છે એણે પગ મૂક્યાની કલ્પના થઈ હોય તો આટલું ભવ્યોદાત ચિત્ર એક ગીતમાં કેમ ના આવી શકે. તો એ પ્રકારે ગીતો અને એવા ગીતો આપ સૌએ જીલ્યા. હું ઘણી વારમાં એ પુસ્તકમાં પણ મેં લખ્યું છે, મારી વાતમાં પણ કહું છું કે આ જે ઝઘડો છે તે થોડી કાચી સમજના મિત્રોનો જ છે. બાકી અવિનાશ વ્યાસના ઘેર ઉમાશંકર જોશીનું સરનામું પૂછાય, અવિનાશભાઈએ જ એવું વાતાવરણ રચ્યું કે લોકો સ્વરના સથવારે વહેતા શબ્દ પાસે આવ્યા, એમને ગુજરાતી ગીત ગમ્યા અને એમાં જેણે રસ કેળવ્યો એ ધીરે ધીરે ઉમાશંકરભાઈ સુધી ગયા. બાકી જેમની રુચિ સંગીત અને શબ્દની આ સરળતા સુધી હતી એ ત્યાં પણ રહ્યા, જેને કેવળ કાવ્ય સાંભળવું હતું એ કવિતા પાસે રહ્યા. પણ આ સમજ વચ્ચે ગુજરાતી સુગમ સંગીતના એ વાતાવરણમાં અમે બધાએ આ બધા પૂર્વસૂરવીઓએ જે મજબૂત કામ કર્યું એની કેડી ઉપર ચાલીને અમારાથી જે કંઈ શક્ય હતું એ કર્યું. સુરેશભાઈને બહુ જ પ્રેમથી યાદ કરું, એમણે મને જે કંઈ તક આપી, ઇમેજના કાર્યક્રમોમાં પણ મારી પાસે સંકલન કરાવડાયું. તો એ આ મુંબઈ છે જેણે અમને આ ઓળખ આપી. આ મુંબઈની વાત હું કરું ત્યારે મારો એક મિત્ર અહીંયા ભાઈ અશ્વિન મહેતા નાની, એને હું ન ભૂલું. આ મુંબઈએ મને દરિયો આપ્યો, દરિયાદિલ એવા શ્રોતાઓની દાદ આપી અને દરિયાદિલ એવો આ એક દોસ્ત પણ આપ્યો છે કે જેને કારણે હું સમૃદ્ધ છું. અહીંયા આવવાનું મારી પાસે હવે બીજું ખાસ કંઈ આકર્ષણ હોતું નથી. એ જમાનામાં આવતો ત્યારે બધું જોવાનું ને ફરવાનું બધું બહુ હરખ હતો, હવે આ ભીડ જોઈને મોડા પડી જવાય. તો પણ અશ્વિન અહીંયા છે, એની સાથે સમય વીતે તો મને ખૂબ મજા આવે છે. એટલે એ બધાથી આ ભીતરથી સમૃદ્ધ થયો છું ને એ વાત તમારી સાથે કરવા આવ્યો. ત્યારે માનવીય સંબંધો માટેની મારી રુચિ એ ધીરે ધીરે મારાથી અજાણતા પણ મારી ભીતર ઘડાતી હતી અને મને થતું હતું કે કદાચ આવનારા સમયમાં સૌથી વધુ જરૂર એ કાઉન્સેલર્સની પડવાની છે. સંબંધો એટલા બધા નાજુક, એટલા બધા અજંપ, ઘરઘર રમતા હોય એવી રીતે જોડાતા પાત્રો જેના રિસેપ્શનમાં ચાંદલો કરીને પાછા આવ્યા હોઈએ એના છૂટા પડી ગયાના સમાચાર બીજે દિવસે પણ આવી શકે. હજુ તમે એના ઘરે ખાધેલી મીઠાઈના વખાણ કરતા હો ત્યાં એમણે કડવાશ અંદર અંદર વહેંચી લીધી હોય. તો એવા સમયની અંદર કોઈએ કંઈ કરવું પડશે એવા ભાવથી મેં કલમ ઉપાડીને લાઇનબંધ કેટલાક આવા માનવીય સંબંધોની વાત કરતા પુસ્તકો લખ્યા. એનું પહેલું પુસ્તક એક એવું લખ્યું કે જેમાં એક સ્ત્રી જે હવે મા બનવાની છે એ પોતાના પેટમાં રહેલા પોતાના સંતાન સાથે વાત કરે છે. પુસ્તકનું નામ છે પગલાં વસંતના. તો આજે મારા પ્રોઝનો પણ થોડો પરિચય થાય એવું આ બધા મિત્રોની લાગણી પણ હતી. તો અહીંયા આપના થિયેટરના બે સરસ કલાકારોએ એ જવાબદારી ઉપાડી છે. હું બેન રિંકુ પટેલને આમંત્રણ આપું પગલાં વસંતમાંથી થોડુંક પઠન કરવા માટે. તું મારી અંદર છે એનો પહેલો અનુભવ,
તારો જીવંત ફફડાટ. એ ક્ષણ માટે હું ડરી ગઈ, પણ પછીની ક્ષણો જાણે ધન્ય ધન્ય. આપણા જ શરીરમાં એક બીજું શરીર આકાર ધરી રહ્યું છે, એક બીજું હૃદય ધબકી રહ્યું છે. એનો અનુભવ અવર્ણનીય છે. હું ગર્વ અનુભવું છું, હું પ્રસન્ન છું, હું સર્જક છું, હું માં છું. પિતાને પરમ તત્વે આ અનુભવથી વંચિત રાખ્યા છે. સંતાનના જન્મના કારણરૂપ એવા માં અને બાપ બંનેમાંથી આ સતતનું સાનિધ્ય માણવા એણે મને પસંદ કરી છે. એના કારણમાં સ્ત્રીની ધીરજ અને સહન શક્તિ બંને છે. સ્ત્રી સહન કરી શકે છે, સ્ત્રી ધીરજ ધરી શકે છે, અને બાળકના જન્મ સુધી અને તે પછી પણ આ ક્ષમતા જ એને મદદે આવે છે. પુરુષ પાસે એ નથી. એ ઉતાવળિયો છે, આવેશમય છે, એ ક્ષણોમાં જીવે છે. એને આવું સાતત્યપૂર્ણ સાનિધ્ય ન સોંપાય. એ ગમે ત્યારે કંટાળી જાય. પિતા પોતાના સંતાન સાથે પણ પોતાને અનુકૂળ હોય એવાને એટલા સમય જ રમે છે. એ સિવાયની આવી જવાબદારી એને ગમતી નથી, બંધનરૂપ લાગે છે. ને એક બાળકનું આકાર લેવાથી માંડીને પ્રગટ રૂપ સાકાર થવું ને એ પછી એનું ઉછરવું, એ કશું જ ઉતાવળે નથી થતું ને. એમાં આવી અનુકૂળ ઉપસ્થિતિ તો ન જ ચાલે ને. એ માત્ર ને માત્ર એક સ્ત્રી જ કરી શકે. માં જ આ બંધનને સંબંધોમાં ફેરવી શકે. આ કોઈ પુસ્તક એ ક્રમમાં ચાલે છે કે એને ખબર પડે છે કે એના પેટમાં હવે એક સંતાન છે, એ સંતાન સાથેના એના 9 મહિના, અને એ લેબર રૂમમાં જાય ત્યાં સુધીની આખું એક ઋતુચક્ર એ જે જીવી જાય છે માં તરીકેનું, એની વાત છે. ઘણી બધી વાર એ પોતાના સંતાન સાથે જ વાત કરે. બહુ સભાનતાપૂર્વક એક પ્રયત્ન એવો પણ છે પુસ્તકમાં કે મેં એમાં ક્યાંય એવી સ્પષ્ટતા થવા જ નથી દીધી કે પેટમાં રહેલું આ સંતાન પુત્ર છે કે પુત્રી છે. આ સંતાન છે ને એ સંતાનના હોવાને કારણે આપણી ઓળખ નવી જે ઊભી થાય છે માતા અને પિતા તરીકેની, એની મેં એમાં વાત કરી છે. એક એમાં રહેલી બીજી રજૂઆત પણ રિંકુ પાસેથી સાંભળી. બેટા, સામાજિક પરંપરામાં જન્મ લેનાર બાળક દીકરી હોય એનો આનંદ વિશેષ છે. એને એના કારણો હતા ને એ સમય સાથે હવે તો જરી પુરાણા થઈ ગયા. પણ વર્ષોની માન્યતાઓ એમ સદંતર બદલાતી નથી. દીકરો જન્મે તો પરિવારમાં હર્ષ જાગે છે, કારણ કે માન્યતાએ દીકરાને વંશનો વારસ ગણ્યો છે. પિતાના નામની આગળ દીકરાનું નામ આવે ત્યારે કુટુંબનો વંશવેલો આગળ વધ્યાનું મનાય છે. આ વંશવેલાનો મહિમા મિલકતની માલકી સંબંધે જ વિશેષ છે. પુત્ર પરણીને પુત્રવધુને ઘેર લાવે છે ને પુત્રી પરણીને જમાઈના ઘેર જાય છે. આવી લગ્ન વ્યવસ્થા અમલમાં છે. પુત્ર જન્મે તો પરિવારની લક્ષ્મી પરિવાર મારે, પુત્ર એને ભોગવે કે ઉડાવે કે ગુમાવે. પુત્રી હોય તો લક્ષ્મી બીજાના હાથમાં જાય. બેટા, પોતાના જ અંશમાંથી જન્મેલા પુત્ર કે પુત્રી બાબતે ભેદ અનુભવનારાય છે. પુત્રી પોતાની જ છે ને તોય એને પારકી થાપણ ગણવાની માન્યતા ધરાવનારા હજીય છે. આ બધાને મતે ધનની માલિકી મહત્વની છે. એ સિવાય વંશનું નામ રહેવાની વાતનો કોઈ જ મહિમા નથી. સુયોગ્ય વર્તન કરીને વંશનું નામ ઉજાળનાર પુત્રીના યશ પર એના માતા પિતાનો અધિકાર નથી એવી ધારણાના મૂળ ઊંડા છે.
કુપુત્રના નામની પાછળ પોતાનું નામ લાગે એવું ન ઈચ્છનારા પિતા વંશના વારસા વિશેની ભ્રમણામાંથી દૂર થઈ ગયા હોય છે. પુત્ર હોય કે પુત્રી, માતા પિતાની જવાબદારી છે એના સારા ઉછેરની, સંસ્કારી ઉછેરની, એક સારા નાગરિક તરીકેના ઘડતરની, એક સાચા મનુષ્ય તરીકેના પરિચયની. આ કાર્યનો કોઈ બદલો મળે, પુત્ર કે પુત્રી પોતાના મા બાપનું ધ્યાન રાખે એવી ગણતરી એમાં ન હોય, એ બાળકોની એ જવાબદારી જરૂર ગણાય. કારણ કે આ આખો એ સંબંધ સ્નેહ અને આદરપૂર્ણ જવાબદારીનો સંબંધ છે. એમાં કોઈ પણ પક્ષે બિન જવાબદાર વર્તન શોભે નહીં. આ બધું આજ ક્યારનું ઘૂમરાતું હતું એટલે લખી નાખ્યું. તું ભવિષ્યમાં શું કરશે એ તો સમય જ જાણે, પણ હું ને તારા પપ્પા એટલું જરૂર જાણીએ છીએ કે તું દીકરી હોય કે દીકરો, અમારે મન તો તું અમારું સર્વસ્વ છે. આ વાત માતા પિતા માટેના સ્નેહની. એક ઉંમર થાય છે જ્યારે આપણે પણ આપણા પોતાના મમ્મી પપ્પા વિશે વિચારતા થઈએ છીએ. પીડા એ વાતની હોય છે કે એ વખતે એ લોકો આસપાસમાં હોતા નથી. આ એક માં એક સંતાનના જન્મ પહેલાં જે અનુભવે છે, એવું એક સંતાન માં નથી ત્યારે જે અનુભવે, એની વાતનો એક મારી કવિતા છે, એનો હું પાઠ કરું, પછી આપણે થોડુંક પોરો ખાઈશું. વિશ્વ મહિલા દિન, ત્યારે આવી કોઈ ઉજવણીની અમને ખબર નહોતી મમ્મી. એ અંગેના કોઈ સેમિનાર, પ્રદર્શન, સરઘસ, સન્માન સમારંભ એની જાણ પણ ક્યાં હતી અમને, અને કદાચ તને પણ, અને કદાચ હોય તોય તેં કદી એ વિશે કંઈ કહ્યું નહીં. ઘરમાં એવો કોઈ ઉલ્લેખ થયાનું મને યાદ નથી આવતું. દેશના ભાગલા પડ્યા અને તું આવી કરાંચીથી અમદાવાદ, અને શરૂ કરી નોકરી, અને ત્યારથી દોડતી રહી જીવનભર લાલ બસના ટાઈમ ટેબલ પ્રમાણે. ન જાણે કેમ પણ પછી હું નથી બેસતો લાલ બસમાં. ખાદીની સાડી, કાચની બંગડી, હાથમાં શાકની કે કરિયાણાની થેલી, ખભે લટકતી પર્સ, ઘરમાં નાનકડા અરીસામાં સમાય માત્ર ચહેરો, ખીલીના ગોળ ભાગની મદદથી કપાળમાં કરેલા ચાંદલામાંથી દિવસને અંતે નાક પાસે ખરેલું કંકુ, માં તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો એ પંક્તિ સાંભળી તો પછી જોઈ પહેલા. તું દોડતી જ રહી સતત, થાળીમાં દાળ ભાત શાક રોટલી બધું જ સાથે લઈને ખાતી. રવિવારે દાળ ઢોકળી, કાળી ચૌદશે ઘર ધોવાનું, સુખડી રાબ, કોકવાર ભજીયા, બાકી બહુ વૈવિધ્ય નહીં, રૂટીન રસોઈ. દિવાળીમાં મોહન થાળ ખરો, બિસ્કિટ પડાવવા તું ઊભી રહેતી કલાકો સુધી લાઈનમાં, ઉનાળામાં ગુલકંદનું શરબત, ગળી સેવ પણ ખરી પણ ઘેર પાડેલી, પાસે બેસાડી સ્લેટમાં દાખલા ગણી ગણીને તું બતાવતી અને હું જોતો. ગણિત મને ના જ આવડ્યું અને તું જીવી ગઈ બજેટમાં. ભણતો હતો ને તું માંદી પડી, જીવલેણ બીમારી, હોસ્પિટલના એસી રૂમમાં તું આરામથી સૂતી પહેલી ને છેલ્લી વાર. વર્ષો વીત્યા, તારી સ્મૃતિ પણ હવે ઝાંખી પાંખી, પ્રસંગો પણ યાદ નથી આવતા. પરિવારના સમૂહ ફોટામાંથી માંડ મળ્યો તારો ચહેરો, એ હવે લટકે છે ભીતે તસવીરમાં પપ્પા સાથે. અમે તમને બંનેને કદી જોયા નહીં આમ સંગાથે નિરાંતમાં. મમ્મી, તું તો જીવી ગઈ અમારે માટે, તારે માટે જીવવાનું તો તારે બાકી જ રહી ગયું. આજે હવે આ બધી સગવડ છે જે તું છોડીને આવેલી ભાગલા સમયે કરાંચીમાં, તો તું નથી. આ સ્ત્રી સશક્તિકરણ, સમાનતાનો સંઘર્ષ, નારી સ્વાતંત્ર્ય, સ્ત્રી સન્માન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી વગર જ જીવી ગઈ તું તો. શું સાચું, ઉજવાય તે કે જીવાય એ? મારું એક પુસ્તક છે, એનું નામ છે સુગર ફ્રી.
એક 60-62 વર્ષના વ્યક્તિની આ પણ એક પ્રવાસ ડાયરી છે. એમાંથી એક પાનું વાંચું પહેલાં. 5 વર્ષ થયા એ વાતને, કોફી કડક મીઠીમાંથી કડક મોળી પીવાની શરૂ કરી. ડાયાબિટીસ બોર્ડર પર છે એવું જાણ્યું ત્યારે મારા કરતાં પત્ની વધારે દુઃખી હતી. મને ગળ્યું બહુ ભાવે છે અને હવે એના પર જ બ્રેક મારવાની વાત એને નહોતી ગમતી. મેં ગળપણ છોડવાનો નિર્ણય કર્યો અને એનો કડક અમલ પણ. સવારની કોફીથી જ એનો અમલ શરૂ થઈ જાય. કોફી એ જ કડક, પણ ગળપણ નહીં. પુત્રવધુ એમાં સંમત. ડાયાબિટીસમાં શરીર શ્રમ અને ગળપણ પર કંટ્રોલ જરૂરી. પત્ની પણ સાંજે ચાલવામાં જોડાઈ, મારી નિયમિતતા પર એની નજર. વળી ગળપણના વિકલ્પ શોધવાના એના પ્રયત્નો શરૂ થઈ ગયા, પણ મેં ન માન્યું. ગળપણ બંધ એટલે બંધ. એ મારો સ્વભાવ જાણે છે. ગળપણ ભાવે છે, પણ નિર્ણય એટલે નિર્ણય, ત્રાગા જેવું. ત્યારથી કોફી કડક અને મોળી જ પીઉં છું. પણ એણે, એટલે કે આ કૃતિના પાત્રએ, આ નિર્ણય તોડાવ્યો. પ્રવાસ દરમિયાન એ દિવસે સ્ટોરમાંથી ગળપણના વિકલ્પરૂપ ગોળીની ડબ્બી લઈ લીધી અને સવારે મારી કોફીમાં 2 ગોળી નાખી દીધી. કેટલા વખતે સવારની કોફીનો અસલ સ્વાદ માણ્યો. વિકલ્પના સ્વીકાર માટેની તૈયારી હોવી જોઈએ. ખાંડ ગોળ બંધ થાય એથી કાંઈ ગળપણના દુશ્મન ન થઈ જવાય. એના વિકલ્પ શોધાય અને મળી જાય તો સમજણપૂર્વક એનો ઉપયોગ કરી લેવાનો. એ અસલની જગ્યા તો ન લે, પણ સ્વાદની સ્મૃતિને તાજી રાખી શકે. સાચે જ કેટલા વખતે કડક મીઠી કોફી પીધી, ગળપણના વિકલ્પનો સ્વીકાર કરવાની ફિલસૂફી ફળી. ગળપણનો વિકલ્પ શોધવો જોઈએ. વયની સાથે જે કંઈ આવે એનું તો સ્વીકાર જ હોય આદર્શથી, પણ એનો અર્થ એવો નહીં કે જીવવાની ના પાડી દેવી. એવી જે કંઈ મીઠાશ ઘોળવાની મારી સમજ છે, એમાં મેં મારા કેટલાક અવલોકનો, એ જે મેં આરંભમાં પણ કહ્યું, જોયું કે એક પ્રકારની નાની નાની વાતે જા હવે નથી રમતા એ પ્રકારના અભિગમવાળી દાંપત્ય રચનાઓ હવે જે સામે આવે છે, એને માટે મેં 2 પુસ્તક લખ્યા છે. એક પુસ્તક છે લેમન ટી. એક એવું યુગલ છે જેમના લગ્નના 24 વર્ષ થઈ ગયા છે, 25માની ઉજવણીની તૈયારી ચાલે છે. ઉજવણી મોટેભાગે છોકરાઓ જ કરે ઘરના, એમને બહુ રસ પડે મમ્મી પપ્પાના 25મા વર્ષના લગ્નની ઉજવણીના. એ બધા ફોટોગ્રાફ્સ ભેગા કરે ને કંઈ કોલાજ બનાવે ને ભેંત ઉપર મૂકે ને, અને એ જે આખી પ્રોસેસ હોય ને એ દરમિયાન દીકરીઓ બહુ આમ પિતાને ખૂબ ચાહતી પણ હોય, પણ છતાં એ જે જૂના આપણા લગ્નના ફોટોગ્રાફનું આલ્બમ લઈને બેસીએ ત્યારે ફોટા જોતાં જોતાં આપણી જાન જેવી આવે, એ ફોટા એ જુએ એટલે તરત નિખાલસતાથી મમ્મીને કહી દે કે મમ્મી તે શું જોઈને આમને પસંદ કર્યા. પણ મમ્મી એ પછી જે ચલાવી લીધા હોય આમને, એમાં ઘણું બધું ના ગમતું પણ ચલાવ્યું હોય. મારી આ કૃતિની અંદર મેં એવા 2 જણને પસંદ કર્યા છે કે જે નક્કી કરે છે કે હવે આટલા વખત જે નથી ગમ્યું ને એની વાત પણ અરસપરસ કહી દઈએ. અને પછી 25મા વર્ષે ટ્રાવેલ લાઇટ, આ જે અણગમાના પોટલા એક વખત સામસામા ખોલી નાખીએ, પછી બાજુએ મૂકીને નવી નાખે દિવાળે પાછું આનંદથી સાથે જીવવાનું શરૂ કરીએ. એ બંને જણા એકબીજાની જે ડાયરી એક્સચેન્જ કરે છે એનો પાઠ કરવા માટે હું આપણા આ બંને કલાકારોને આમંત્રણ આપું છું. લેમન ટી. લેમન ટી. બાળપણ, કિશોરાવસ્થા અને યૌવનનો સમય વીતી ગયો. વાર્ધક્યને હજી વાર છે, પણ એ આગમનની તૈયારી વર્તાય છે. હવે ઉંમર થઈ એવી અભિવ્યક્તિ ગમતી નથી, ને છતાં આ ઉંમરે જેવો પ્રયોગ પોતે પણ આપણે કરી બેસીએ છીએ, ને ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ કે પ્રિયજન પાસેથી સાંભળીએ તો મનને ગમતું એ નથી. ઘરમાં હયાત વડીલોને કારણે મન હાશ અનુભવે છે, એમની ઉપસ્થિતિનો છાયો ઉંમર થવાના ભયનો તાપ હરે છે,
એમને પગે લાગવું ગમે છે, કારણ કે એમના આશીર્વાદ આયુષ્ય વૃદ્ધિની ઉદ્ઘોષણા કરે છે. મૃત્યુનો ભયનો આરંભ થઈ ગયો છે. સમવયસ્કોમાંથી કોઈકની વિદાય આ ભયનો કંપ સર્જે છે. સ્મશાન પાસેથી પસાર થવું ગમતું જ નથી, ભલે લાંબો રસ્તો લેવો પડે. જીવલેણ રોગોના ઉલ્લેખ પણ ટાળીએ છીએ, છતાં એસિડિટી, બ્લડ પ્રેશર, શરીરના નાજુક અવયવોની અસ્વસ્થતા, માનસિક વ્યગ્રતાનો મહિમા વધ્યો છે. દોડ્યા છીએ, હજી દોડવાનું છે, દોડવું એ છે, પણ શરીર પરથી ચિત્ત હટતું નથી. મનમાં વિચારોના ગૂંચણા વધતા જ જાય છે. દાંપત્યનો અર્થ સમજાય છે, પણ જે સરી ગયું છે એની અસર વર્તાય છે. સુધારવાના પ્રયત્નોમાં ભાગ્યે જ સફળ થવાય છે. સંતાનોના ઉછેર અને સંસ્કાર પાછળ આપવા યોગ્ય સમય, રાખવા યોગ્ય ધ્યાન અને ખર્ચવા યોગ્ય ધનનું સમીકરણ સચવાતું નથી. અહંકારનો હુંકાર ક્યારેક અવિનયી બનાવે છે તો ક્યારેક એની અર્થહીનતા પણ સ્પષ્ટ થઈ જાય છે. શ્રદ્ધા ભક્તિનો માર્ગ દેખાય છે, પણ અનુકૂળતાએ જ ડગ મંડાય છે. સંતુલન જાળવવાના પ્રયત્નો થકવી દે છે. જૂના મિત્રો હવે જવા માંડ્યા છે, નવા ઉમેરાયા છે, એ મિત્ર સિદ્ધ થવામાં બાકી છે. વટ પાડવાનું ગમે છે ને પૈસા બચાવવાનું એ ગણિત ચાલુ છે. કરકસર ને કંજુસાઈની સમાંતરે થોડાક ઉડાઉ થવાનું એ ગમે છે. દેખાડો કે દંભ પણ મજા આપે છે. ઘરના ચહેરા પરનો આનંદ પણ ક્યારેક ખર્ચ વસૂલ થવાનો ભય જ ભાવ જન્માવે છે. જાણીતા સ્પર્શની ઝંખના છે, અજાણ્યા સ્પર્શનો રોમાંચ છે, એકની ઉપેક્ષા પીડે છે, અન્યનો આવકાર આકર્ષે છે. ને ક્યારેક ક્યારેક જ ક્યારેક થાય છે કે પહેલાં જે હતું એ બહુ સારું હતું. એ મિત્રો સાથે માણેલી પળો યાદ આવે છે, એ રોમાન્સની ક્ષણો યાદ આવે છે, પરીક્ષાના પરિણામોની અનિશ્ચિતતા, સફળતાનો આનંદ, નિષ્ફળતાનું છાનું આંસુ, આવડતની પહેલી સ્વીકૃતિનો ઉત્સાહ, ધારણા પ્રમાણેનું પરિણામ ન આવ્યાની પીડા, ઇન્ટરવ્યૂમાં પાસ થવું, પહેલી કમાણીની ઉજાણી, સંતાનનો જન્મ અને શાળાએ મૂકવા ગયાની પળનું રુદન, બાળકની માંદગીમાં કરેલી પ્રાર્થના ને બીમારીમાં માથે ફરતો માનો હાથ, એ બધું જ યાદ આવે છે. ઘરમાં પ્રવેશતા જોઈને રાજી થતી પિતાની આંખો, પત્નીના ચહેરા પરનું સ્મિત, ઘર માટે ખરીદ કરેલી પહેલા ફ્રીજની ખરીદી, એ વખતનું વાતાવરણ અને પહેલા વાહન પર કંકુનો સાથીઓ કરતી દીકરીની નાની નાની આંગળીઓ યાદ આવે છે. વરસાદમાં ખાધેલા મકાઈ ડોડા, ગરમીમાં પીધેલો શેરડીનો રસ, શિયાળાની સવારનો તડકો ને ઉનાળાની સાંજની સુગંધ, ગરમાળો, ગુલમોહર ને શિરીષ સાથે દોસ્તી યાદ આવે છે. રાતરાણી ને મધુમાલતીની સુગંધ યાદ આવે છે. ને અગાશીમાં સૂતા સૂતા જોયેલા તારાઓની ઓળખ વગરની મૈત્રી બહુ જ યાદ આવે છે. ને ગલ્લી ક્રિકેટમાં રમતા રમતા નીકળેલું લોહી યાદ આવે છે. પહેલો પાસપોર્ટ આવ્યો તે સમયનો રોમાંચ અને અનેક વિદેશ યાત્રા પછી કોઠે પડી ગયેલા જેટ લેગ. હવે કશું બદલવાનું નથી. અને હા, ટીની જગ્યા હવે આવી ગઈ છે લેમન ટી. આમાં પતિ પત્ની બંનેના પત્રો અરસપરસ છે. બંને કલાકારો તો સ્વનામધન્ય છે. હું બંનેની થોડીક સમયની સાથે દોડાદોડ છે એટલે વિનંતી કરું કે બંને જણ વારાફરતી એ પાના લેમન ટીના આપણી સામે પ્રસ્તુત કરી લે. કથા જેવું કંઈ બહુ સ્પષ્ટ તમારા એમના પઠનમાંથી જ થઈ જશે. આ એકાંત પણ અદ્ભુત અનુભૂતિ હોય છે. ક્યારેક એનો રંગ હોય ઘેરો વાદળી, તો ક્યારેક એ જ બની જાય મસ્ત ગુલાબી. એકલા રહેવાનું થાય તો વિરહનો, પીડાનો ભાવ જાગતો. એમ થતું કે જાણે કશું ખોવાઈ ગયું છે મારાથી. અકળામણ થતી, તુરંત તને મળવા દોડી આવવાનું મન થતું. મળતા ત્યારનું એકાંત તો ગુલાબી જ લાગતું. પણ આજે હવે આ એકાંતનો એક ત્રીજો જ અનુભવ થાય છે. ત્રીજો અનુભવ આજે હવે ક્યારેક એકલા રહેવું ગમે છે.
સાનિધ્યનો કંટાળો નથી, જરાય કંટાળો નથી, પણ તોય જાણે જાત સાથે એકલા પડવું ગમે છે. ભલે ને જાત સાથે વાત કરું અને ન કરું તોય, આમ હું અને મારું હોવું જ હોય, કોઈ બીજું ત્યાં ન હોય, કોઈ જ નહીં, મારી મરજી જ ત્યાં ચાલતી હોય એવું એકાંત. એમાં પ્રવેશવા મારી જ પરવાનગી જોઈએ એવું એકાંત. મારા એકાંતની ક્ષણોમાં તું મારી સાથે ન પણ હોય, મન ખુશ હોય કે પીડા અનુભવતું હોય, તો પણ એ બધું મારું હોય. અંગત, સાવ અંગત, તારાથી અજાણ્યું, એ કોઈ સાથે વેચવાનું નહીં, એ વિશે મારે કોઈને કહેવાનું નહીં. બપોરે બારીમાંથી બાર માત્ર જોયા કરવું, કોઈ વિચાર પણ ન હોય મનમાં, મને એવું ગમે. એ વિશે કોઈ મને ન પૂછે. કોઈક વાર એકાંતની આવું અડોઅડ રહેવું ગમે. આપણા બંને એકમેકના આવા એકાંતની ઇજ્જત કરતા શીખવું જોઈએ. આમાં અંગત આનંદ પણ હોય, અકારણ ઉદાસી પણ હોય, એનું કોઈક લોજિક ન હોય, બસ બધું અકારણ હોય. મારા એકાંતની રક્ષા કરવાની શક્તિ, મારા એકાંતની રક્ષા કરવાની શક્તિ મારામાં તો છે જ, પણ તું એનું સન્માન કરે તો મને વધારે ગમે. બે પુસ્તકો સાથે અમે સમયના અભાવે મૂક્યા છે. એક લેમન ટી છે, જેમાં ખટાશ છે જીવનની, અને એક છે સંગાથે સુખ શોધીએ, એમાં જીવનની મીઠાશ છે. ત્યાં પણ દાંપત્યના 24-25 વર્ષની જ વાત છે. પાત્રોના નામ સંગાથે સુખમાં વિશ્વાસ અને પ્રીતિ એવા છે કે જે બંને પ્રસન્ન દાંપત્ય માટે આ બંને ભાવની જરૂર છે. તો આવો એમાં એક કદમ ઓર ચાલીએ. તારા એકાંતનું સન્માન. પ્રીતિ, હું તને ચાહું છું એટલે તારા એકાંતને પણ સન્માનું છું. તને ચાહું છું એટલે. પણ વાલ છે ને ધીરે ધીરે ઉછરે. બીજમાંથી વૃક્ષ બને, વંટોળ સામે ટકી રહેવાની ક્ષમતા એનામાં જન્મે. પછી એના પર સ્નેહ નામના ફૂલ આવે, સમજણ નામના ફળ બેસે. આ આખી એક પ્રક્રિયા છે, એના તબક્કા હોય છે પ્રીતિ. એમાં ઉતાવળ ન થાય, અને હેતમાં હાઇબ્રિડ જેવું કશું છે જ નહીં. તેથી જ એ સમજણને કારણે જ સંઘર્ષ નથી રહેતો, ને પછી તો ડિવિઝન ઓફ લેબર ડિવિઝન ઓફ પ્લેઝર બની જાય છે, અને કદાચ એથી આગળ વધીને રિવિઝન ઓફ પ્લેઝર પણ બની જતું હશે. યુ નો, આ પ્લેઝરનો ખ્યાલ પણ વિચારતા કરી મૂકે છે પ્રીતિ. આજે આ વ્યક્તિગત સુખ એટલે ઇન્ડિવિજ્યુઅલ હેપીનેસ, એનો મહિમા કેટલો બધો વધી ગયો છે. દરેક સ્ત્રી અને પુરુષ બંનેને પોતાના આ વ્યક્તિગત સુખ માટે આગ્રહી બન્યા છે. ઇન્ડિવિજ્યુઅલ હેપીનેસ, ત્યારે વિચાર આવે કે આપણા દાદીમાને આ વ્યક્તિગત સુખનો વિચાર નહીં થયો હોય, આવો અભાવ એમને પીડતો હશે. ઇન્ડિવિજ્યુઅલ હેપીનેસનો એમનો ખ્યાલ પણ આજના જેવો જ હશે કે પછી કંઈક જુદો હશે. હેપીનેસ, સુખ, પોતાના સ્વજનના સુખમાંથી શોધીને સંતોષ લેવાની એમને તાલીમ મળી હશે કે શું? પણ શું છે આ ઇન્ડિવિજ્યુઅલ હેપીનેસ? ક્યાં મળે છે ક્યાં આ વ્યક્તિગત સુખ? શું સ્ત્રીને એ ઘરમાંથી મળે ને પુરુષને બહારથી મળે એમ? અને સ્ત્રીએ જો બહાર શોધવો પડે તો એને ઘરનો ઉંમરો ઓળંગવો જ પડે. પણ પુરુષની ઘર બહારની પ્રવૃત્તિ સ્ત્રીને હંમેશા ઈર્ષ્યા કરાવે. આ ઘરની બહાર જતો પુરુષ સુખી કઈ રીતે રહે, કઈ રીતે સુખી થાય? ઘરની દિવાલો વચ્ચે જવાબદારીઓનો બોજ છે તો ઓફિસમાં ને રસ્તા ઉપર ટેન્શન ન હોય ને? પણ કશું એ સિદ્ધ કરવું હોય ને તો એ રીત કઈ? સ્ત્રીને બહાર જવા દો તો દુઃખ, પુરુષને અંદર રહેવું પડે તો દુઃખ.
પ્રશ્નો ઘણા બધા છે તુષારભાઈ, ને આ જ સવાલો મૂંઝવે છે. પ્રશ્નો સમાનતાનો છે કે પછી મહત્તા સિદ્ધ કરવાનો છે? સંઘર્ષમાંથી ક્યાંય કશું સિદ્ધ થયું છે ખરું, કે પછી સમજણથી સિદ્ધ થાય છે? ને સાથે બેસીને વિચારવા જેવા પ્રશ્નો છે આ પ્રીતિ. પ્રશ્નો સમજવાનો એ સમય નથી, ત્યાં સાથે બેસવાનો તો સવાલ જ ક્યાંથી હોય નહીં. આપણે ભલે એકમેકની અડોઅડ હોઈએ અને એ રીતે નીકળ રહ્યાનો સંતોષ લઈએ, પરંતુ હકીકતમાં દરેક પતિ પત્નીને બ્રીધિંગ સ્પેસની જરૂર હોય છે. એકમેકની બાથમાં રહેલા પ્રણયે પણ બ્રીધિંગ સ્પેસ જાળવવું જ જોઈએ. પ્રેમને ટકાવવા માટે, પોતે પણ ટકી રહેવા માટે બ્રીધિંગ સ્પેસ બહુ જ જરૂરી છે. આ પ્રેમ ક્યાંક આવા જ બ્રીધિંગ સ્પેસમાં સચવાયો છે. આંખ અને શ્વાસ એકબીજા સાથે અથડાતા રહેતા હોય, એટલા બધા નજીક રહેનારા વચ્ચે પ્રેમ પણ અટવાઈ જતો હોય છે. એના કરતાં જો સ્પેસ એટલે અંતર સચવાય, તો ચોક્કસ સ્નેહ પણ મોહરવાનો જ. બંને મિત્રોનો ખૂબ આભાર, એમણે મારા મનમાં રહેલા પાત્રોને સરસ રીતે સ્પષ્ટ કર્યા. પ્રેમની આ સમજ મારા તમને આમંત્રણની અને આપણી આ જે કાર્યક્રમને લગતી સૂચના છે એમાં પણ મારી પ્રેમ વિશેની એ સમજને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન છે. મારું એ દરિયાના મોજાં ગીત ખૂબ લોકપ્રિય છે, એમાં ઘણાને એમ લાગે છે, એનું મુખડું એવું છે, દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. હવે એમાં પૂછ્યા વગર ઇમ્પોઝ કરવાનો ભાવ છે એવું જો તમે માની બેસો તો એ તમારી કાચી સમજણ. મારા મનમાં સ્પષ્ટ છે વાત, દરિયાના મોજાં દૂર જાય છે કારણ કે એમને શ્રદ્ધા છે કે કાંઠાની રેત કોરી રહીને મારી વાટ જોશે. અને કાંઠાની રેત કોરી થવાનું એટલા માટે પસંદ કરે છે કે એને વિશ્વાસ છે કે મોજું પાછું આવીને એને ભીંજાવશે. એકના પક્ષે શ્રદ્ધા છે, એકના પક્ષે વિશ્વાસ છે, ત્યારે જ આ ટુગેધરનેસ શોભી ઉઠે છે. પણ એની જે ગેરહાજરી છે એ મેં આ બધા મારા પુસ્તકોમાં મારાથી સમજ પ્રમાણે પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એક સરસ પુસ્તક કોફી બ્રેક પણ છે, એક એવી સ્ત્રીની વાત છે કે જેને હવે એવું લાગે છે કે પરિવાર પોતપોતાનામાં વ્યસ્ત છે અને મારી પાસે મારા માટે કોઈને સમય નથી. અને એ પોતાના પપ્પાના ઘેર ઓચિંતી પહોંચી જઈ, પપ્પા મમ્મી હવે નથી, પણ પોતાનો એક સમયખંડ જીવવાનો પ્રયત્ન કરે છે. અને પછી ધીરે ધીરે એને સમજાય છે કે ત્યાં પણ હવે બધું બદલાઈ ગયું છે, હવે જે પોતાનું ઘર છે એ જ સાચું છે. તો સંબંધોને નજીકથી જોવાના પ્રયત્નમાંથી જે કંઈ મને મળ્યું છે એ હવે મારી કલમમાં વધારે પ્રગટે છે. એક પ્રવાસમાંથી પરદેશથી હું પાછો આવતો હતો અને પત્ની થાકી ગયા હશે એટલે એમ સૂઈને આમ પગ એમણે લાંબા કર્યા મારા ખોળામાં. પછી મેં ત્યાં જ બેસીને મોબાઈલનો સદુપયોગ કરીને એક રચના લખી, તમારી સાથે શેર કરું. પત્ની, હું ઘણીવાર સૂતો છું એના ખોળામાં માથું રાખીને, ને એ એની આંગળીઓ હળવે હળવે ફેરવતી હોય મારા વાળમાં. વાળ તો ત્યારે પણ લાંબા જ રાખતો, ક્યારેક સૂતા સૂતા હું બોલું, ક્યારેક વાળમાં આંગળીઓ ફેરવતા એ, અને ક્યારેક બંને મૌન. વાતો કરવા ત્યારે શબ્દની જરૂર જ ક્યાં પડતી હતી? આજે જમીનથી આટલા હજાર ફૂટ ઊંચે વિમાનમાં એ સૂતી છે, એના પગ મારા ખોળામાં રાખીને. લાંબા વિમાની પ્રવાસમાં ઇકોનોમી ક્લાસમાં આ સુખ ક્યારેક જ મળે. હું હળવે હળવે એના પગ દબાવું છું, તાવ જેવું છે એને, પગ દુખે છે એના. પહેલાં એ કહેતી કે તું બહુ મોટા ડગલા ભરે છે. હવે અમે ફરવા નીકળીએ ત્યારે એ મને કહે છે કે હું મારી ઝડપે આવીશ, તું તારી રીતે ચાલ. ધીમે ધીમે ચાલવામાં કસરત ન થાય. પહેલાં હું પ્રયત્ન કરતો ધીમું ચાલવાનો અને એ પણ ઉતાવળે પગલાં માંડવાનો, અને અમે જોડે રહેતા. હવે એવો આગ્રહ નથી રાખતા, ન એ ન હું, અને આગળ પાછળ રહીને પણ જોડે રહેવાની કળા અમે સિદ્ધ કરી લીધી છે. તોય ક્યારેક એ પ્રયત્ન કરે છે ઉતાવળે પગ માંડવાનો. એમાં જ થાકી ગઈ આ પ્રવાસમાં. આંખ મળી ગઈ છે એની એટલે હું સ્થિર બેઠો છું, કર્ણ જેવું ગુરુદક્ષિણા રૂપે. મારા પગે ખાલી ચડી ગઈ છે, એનાથી વધુ તો એ ભાવથી ભરેલી છે મારી મનસ્થિતિ.
એનો ચહેરો મારો મનગમતો. ચાંદલો કર્યો છે કે નહીં એ જોઉં. આજે મેં કેટલા વર્ષે જોયું એના પગ સામે. સાથે રહેવાના એના પ્રયત્નના પુરાવા ખરબચડી ત્વચા રૂપે અનુભવે છે મારી આંગળીઓ. ડૉક્ટર એને થાઇરોઇડની અસર કહે છે. મારા લાંબા વાળ હવે સફેદ છે. ક્યારેક એ તેલ નાખી આપે છે મને, કહે છે કે વાળ બહુ ધોળા થઈ ગયા. એ મારા વાળની ચિંતામાં આંગળી ફેરવે છે કે એ રીતે વધતી હોય કદાચ યાદ કરે છે પેલા શરૂઆતના દિવસોને. એના થાકેલા પગ એણે લંબાવ્યા સંકોચ છોડીને. પ્રિયા પત્ની બની એ પછી કેટલી બદલાઈ ગઈ એનો મને ખ્યાલ જ નહોતો રહ્યો. હું પણ હળવે હળવે દબાવતો રહ્યો એના થાકેલા પગ, પંપાળતો રહ્યો વૃક્ષ થતી ત્વચા. મને સમજાય છે કે સ્નિગ્ધતાના સંભવિત સંચાર માટે લોશન તો કેવળ બાહ્ય ફેર કરે, એની વૃક્ષતાને કાયમી દૂર કરવા મારે મારી સ્નિગ્ધતાને સંકોરવાની જરૂર છે. પ્રવાસ મારે માટે મહાભિનિષ્ક્રમણ બન્યો, પરંતુ જમીનથી આટલા હજાર ફૂટ ઊંચે લાદેલું જ્ઞાન જમીન પર ઉતર્યા પછી પણ જો યાદ રહે ને તો બુદ્ધત્વ સાચું. તો ગીતો સાથેની મારી નિસ્બત એ જે રીતે ગવાયા, કાવ્યપાઠ મને યાદ છે, મને પહેલો કાવ્યપાઠ કરવા સુરેશભાઈ અને કાંતિભાઈએ અહીંયા બોલાવેલો. અને હું સૌ પ્રથમવાર મેં એમને કીધું, મેં કહ્યું સુરેશભાઈ મારે તો કાવ્યો કંઈ છપાયા જ નથી, તો હું કાવ્ય કેવી રીતે વાંચું? હું તો એ રીતે કંઈ કવિ છું નહીં, આ તો ગવાય છે એટલું છે. પણ એમને બહુ શ્રદ્ધા હતી મને કે મેં તારા ગીતો સાંભળ્યા છે એટલે તું વાંચ ને, બાકીની ચિંતા છોડી દે. હવે ગઝલ વાંચવી એ એક એની અદાયગી છે, એમાં દાદની નિશ્ચિત જગ્યાઓ છે, ન હોય તો ઉઘરાવી શકાય એવી અનુકૂળતાય છે. ગીતમાં મુશ્કેલી છે, ગીતમાં મુખડું અને પછીના બંને અંતરા સુધી જો એ વાત બરાબર પહોંચે તો જ એમાં દાદની શક્યતા છે. પણ એ દિવસે મેં કંઈ 30 ગીતો ઠપકાર્યા, સોલો કાવ્યપાઠ, અને પૂરું થઈને બહાર નીકળ્યો. સુરેશભાઈ મને કહે હવે અહીં મૂકતો જા. મેં કીધું આ મારા તો હસ્તલિખિત જ છે, લ્યો. એટલે એમણે લઈ લીધા ને મારા આશ્ચર્ય વચ્ચે કવિતાનો એક વિશેષાંક પ્રગટ થયો. એમાં એમણે 30-30 ભેગા છાપ્યા અને પહેલી વાર મેં મારું ગીત છપાયેલું આમ જોયું. અને આમ રાધર છેલ્લી વાર, કારણ કે મેં કદી કોઈ દિવસ મારું કોઈ પણ ગીત ક્યાંય કોઈ પણ મેગેઝિનમાં છાપવા માટે મોકલ્યું નથી. મેં ક્યાંય છપાયું નથી એટલે હું એ રીતે છપાયેલો કવિ નથી, ગવાયેલો છું, થોડોક વગોવાયેલો છું. મેં કેટલીક ટેવો જાત ઉપર પોતાની રીતે પાડી દીધેલી છે. પુસ્તકના વિમોચનો નથી કરાવ્યા કોઈ દિવસ, કે પ્રસ્તાવનાઓ એ નથી લખાવી. જે 30 પુસ્તક પ્રગટ થયા છે એમાં કેવળ મારા મનની વાત જ કહેવાયેલી છે. કારણ કે મને થયું છે કે મારો ભાવક જો એને રુચિ હોય તો એ પોતે લે ને વાંચે ને એ જે કંઈ મનમાં અનુભવે એ જ ફાઇનલ. ટેકાથી સરકારો ટકે, કલાકારો ના ટકે. તો એ મારો આનંદ આ લખું એ. બાકી આવી નિકટતા હોય ત્યાં જ કદાચ આટલી આ પ્રકારની કવિતાનો પાઠ પણ થઈ શકે. આપણી પાસે જે સમય છે એમાં મારે હજુ સોલીને આમંત્રણ આપવું છે એને મારા ગીતોની રજૂઆત કરવા માટે. પણ એક ગીત ગાય પહેલાં એક રચના તમારી સાથે વહેંચી લઉં. આ વખતે હું અમેરિકા ગયો ત્યારે ત્યાં એક ચલો ઇન્ડિયાના કાર્યક્રમમાં કાવ્યપાઠ કરેલો. આપણે અહીંયા હાજર છે એમાં ઘણા બધાના દીકરા દીકરીઓ બધા પરદેશ હોય, સવિશેષપણે દીકરીઓ વેકેશનમાં અહીંયા આવે ને પછી પાછી જતી હોય ને પછી એમની બેગો ભરાય ને એ વાતાવરણ અદ્ભુત હોય છે ઘરમાં. એ પેલા લોકો 23 કિલોનો આગ્રહ રાખે ને અહીંયા મમ્મી પપ્પાના આગ્રહો જુદા હોય ને એને એ બેગ જ્યારે ભરાતી હોય ત્યારના વાતાવરણમાંથી મળેલી એક રચના. બહુ સિમ્પલ છે મારા ગીતો આમ પણ મારા મનમાં કવિતાની એક જ સીધી વ્યાખ્યા છે, કનેક્ટ થાય એ કવિતા. જે મારા ભાવક સુધી કનેક્ટ ન થાય એ કોઈ પણ પ્રકારે અન્ય રીતે કાવ્ય સાહિત્યના સિદ્ધાંતોથી કદાચ પુરસ્કૃત થઈ શકે, પણ મને એ કંઈ બહુ, હું કોમ્યુનિકેશનનો માણસ છું, મેં રેડિયો ટેલિવિઝન સિનેમા ઘણું બધું લખ્યું, સિરિયલોય ખૂબ લખી, સિનેમાના ગીતોય ખૂબ લખ્યા, 2-3 વાર શ્રેષ્ઠ ગીત કવિ તરીકેના
ઇનામો એ મેળવ્યા છે. એ બધું સિનેમાએ મને કનેક્ટ થવાની ભાષા શીખવી છે, ખાસ તો રેડિયોએ શીખવી છે, તો હું એનો માણસ છું. એટલે આ એક રચના છે, વાંચું સીધી જ તમારી કનેક્ટ થશે. વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં, મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં, શોપિંગની સાથે હું સ્મરણો લઈ જાઉં, બેગની સંગાતે હું છાની છલકાઉં, આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. બેગ હું ભરું ત્યારે સામે ઊભા રહીને, કાઢું એ પાછું મૂકાવો છો સમદઈને, આ નથી કાઢવાનું, આ તો લેવાનું છે, કેટલું મૂકાવો છો ફરી ફરી કઈ કઈને, બેગમાં હે બાળપણ મૂકાવવાનું નહીં, મને મૂકવા પપ્પા તમારે આવવાનું નહીં. થોડું તો ચાલે બેટા, કોઈ નથી પૂછતું, સમજે બધાએ, હવે લઈ જાને સાથે. તું કેમ કરી સમજાવું પપ્પાજી તમને, હું કાઉન્ટર પર જઈ હું તેને કેમ કરી કહું કે લાગણીને કાંટા પર તોલવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને પિયરમાં દીકરીનું વજન તો વધવાનું, પિયરમાં દીકરીનું વજન તો વધવાનું, ચાર ટાઈમ પેટ ભરી રોજ રોજ જમવાનું, મમ્મીના હાથનું ને ભાભીના હેતનું, પરદેશે આવું ક્યાં કોઈને મળવાનું, અહીંયાનું કંઈ ત્યાં સંભાળવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને એરપોર્ટ આવીને સૂચનાઓ આપશો, પાસપોર્ટ ટિકિટ ફરી જોવાને માગશો, સાચવીને જજે એવું બોલી ઉમેરશો, પહોંચીને ફોન કરજે એવું કહેશો, ભૂલી જાઉં તો ઓછું આણવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને જોયા કરો છો જ્યાં સુધી દેખાતી, કાચની દિવાલ મને એક્વેરિયમ લાગતી, કાંઠો છોડીને જતી દરિયાની માછલી, બીજા કાંઠે એની વાટિયું જોવાતી, આંસુને કેમ કહું આવવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. દીકરી ને પપ્પાનો એવો સંબંધ છે, ફૂલમહી બંધ જાણે રહેતી સુગંધ છે, હાથ મૂકી માથે એ મૂંગા રહી બોલતા, દીકરીના આંસુમાં એનો અનુબંધ છે, પણ પપ્પાને આંસુ બતાવવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. હવે એક યુગલગાન માટે સોલી અને નિશાને હું આમંત્રણ આપું. મારા ઘણા બધા ગીતો ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કર્યા, સિનેમાના ગીતો, ને એને માટે શ્રેષ્ઠ સંગીતકારના એવોર્ડ પણ મળ્યા. અને ગૌરાંગભાઈ આ એક બહુ મજાનું મસ્તીભર્યું ડ્યુએટ કર્યું છે. હું બંનેને વિનંતી કરું મંચ ઉપર આવો. ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં. ઓ હો હો હો.
ભીંજીએ ભીંજાઈ ભાલમાં વરસાદમાં નસીબદાર છું ગીત કવિ તરીકે. એવા સરસ સ્વરાંકનો થયા, એવા મીઠા ગાયકો એ ગાયા, આટલું બધું ચાહ્યા છે આ બધાએ મને, બહુ રાજીપો છે મારો.
કેટલાક એવા ગીતો પણ લખ્યા જે કાવ્ય સંગીતની રીતે જરા જુદા ગીતો, ગીત કોઈ સ્વરબત કરે ન કરે પણ મારા આનંદ ખાતર લખાયેલા ગીતો એવા હતા ડાયરીના પાના ઉપર. એક એવું ગીત, એનો વિષય બહુ વિચિત્ર હતો. એક એવી સ્ત્રીની મેં કલ્પના કરી કે જે બહુ બાળપણમાં જ વૈધવ્યનો ભોગ બની છે અને પછી યૌવનના કોઈ એક તબક્કે કોઈ એક સંબંધમાંથી એ હવે માં બનવાની છે, એના પેટમાં બાળક ઉછરી રહ્યું છે, એવી એક સ્ત્રીનું એક ગીત મેં લખ્યું. અને મેં તો મારા એ જમાનો હતો ને એ ઉંમર એવી હતી ને ગીત કવિતાઓનો રંગ પણ એ સમય એવો હતો, એ ગીત લખીને રાખેલું ને પછી સોલીને એ રચના મોકલી. સોલીએ એ ગીત કમ્પોઝ કર્યું અને નિશાએ એ ગીત ગાવા માટે સરસ રીતે તૈયાર કર્યું. આજે એની ઈચ્છા હતી કે આ મંચ ઉપરથી એ ગીતની પણ રજૂઆત થાય. સામાન્ય રીતે એ આ ગીત ક્યાંય ગવાતું નથી, એટલે મારો પણ એ આનંદ અને પ્રસન્નતા છે કે આ ગીત પહેલીવાર રજૂ થતું હોય, એનો સ્વરકાર ઉપસ્થિત છે, એના ગીત કવિ તરીકે હું પણ હાજર છું અને મારી હાજરીમાં જેમ પહેલી વાર આંખોમાં બેઠેલા ચાતક ગવાયું હતું અને હું રાજી રાજી હતો, આજે મને નિશાને એ ગીતની રજૂઆત કરવા આમંત્રણ આપવાનું મન છે. આ બહુ આમ વાહ કરતા આહનું ગીત છે, એટલે તમે એના શબ્દો બહુ જ ધ્યાનથી સાંભળજો. મને યાદ છે આનું રેકોર્ડિંગ કરતા હતા અંધેરી લોખંડવાલાના સ્ટુડિયોમાં અને આ ગીતમાં ઝરીન દારૂવાલા, વિક્રમ પાટીલ આ બધાએ વગાડ્યું છે. આ કમ્પોઝિશન માટે એટલું બધું એટેચમેન્ટ એ વખતે અનુભવેલું કે મારી અપેક્ષાઓ ખૂબ વધી ગઈ હતી, કારણ કે નિશા એ આપી શકે એમ છે. માઇક ઉપરથી જે ડિલિવરી હોય છે, મને યાદ છે લગભગ ઝઘડાઓ થઈ જતા કે ના મને આમ જ જોઈએ છે, અને અલ્ટિમેટલી નિશા ડિલિવર્ડ દેટ. દેટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. આજે આ પહેલી વાર લાઈવ પરફોર્મન્સ. શબ્દો
આરંભમાં સોલીએ એક ઉલ્લેખ કર્યો પ્રયોગનો, એક રચના એણે ખાસ આ કાર્યક્રમ નિમિત્તે સ્વરબદ્ધ કરી. એક પ્રયોગ હમણાંથી રુચિ પણ ધીમે ધીમે ભાઈ સહજ બદલાતી જાય, એક પ્રયત્ન એક
અને આયાસ એવો પણ થયા કરે છે કે પૂજ્ય બાપુની કથા હોય તો હું ઘરે બેઠો બેઠો સાંભળતો હોઉં, પછી કોઈ વાત મને ગમી જાય તો એ વાતને હું એકાદ પદમાં ફેરવું અને પછી બાપુને મોકલું. એટલે બાપુ ઘણી વખત કથામાં એનો પાઠ કરે, કોઈ વાર પોતે સ્વરબદ્ધ કરીને મંચ ઉપરથી ગાય પણ ખરા. એવું એક પદ મેં ત્યારે ક્યારેક મોકલેલું અને પછી સોલીના ધ્યાનમાં એ રચના આવી હશે. એટલે એને ખાસ મન હતું કે આ આપણા આજના કાર્યક્રમમાં સૌ પ્રથમવાર આનું આપ જે કંઈ પ્રથમ સ્વરાંકનનું જે સ્વરૂપ હોય એમાં પણ એણે રજૂ કરવાનો ભાવ છે એનો. તો હું સોલીને મારી પ્રસન્નતા વ્યક્ત કરીને એની રજૂઆત માટે આમંત્રણ આપું. હું માગણ છું બડભાગી, હું માગણ છું બડભાગી, મારું અભર ભર્યું અખે પાત્ર. હું માગણ છું બડભાગી, મારું અભર ભર્યું અખે પાત્ર. દેનારો દાતાર દયાનિધિ, દેનારો દાતાર દયાનિધિ, ને હું તો નિમિત્ત માત્ર, હું તો નિમિત્ત માત્ર. હું માગણ છું બડભાગી, મારું અભર ભર્યું અખે પાત્ર. દેનારો દાતાર દયાનિધિ, હું તો નિમિત્ત માત્ર, હું તો નિમિત્ત માત્ર. અને સુંદર શબ્દો સતત મેક દો બહાર ભીતર કેવળ હરી સુવાસે, સતત મેક દો બહાર ભીતર કેવળ હરી સુવાસે. સદ્ય સ્નાતા સદ્ય સ્નાતા હરી સન્મુખ ઉભો, સદ્ય સ્નાતા હરિ સન્મુખ ઉભો, સુગંધ વિના ગાત્ર. સદ્ય સ્નાતા હરિ સન્મુખ ઉભો, સુગંધ વિના ગાત્ર. દેનારો દાતાર દયાનિધિ, હું તો નિમિત્ત માત્ર, હું તો નિમિત્ત માત્ર. અનધર સર્જ ઓફ અમેઝિંગ લિરિક્સ. હું તુષારને સુવાળપનો શબ્દકર્મી કહું છું. એના શબ્દોમાં હંમેશા સુવાળપ ભાવ ભાવકર્મી એટલે તુષાર. શું લખે છે? કોઈ શું આપશે, કોઈ શું આપશે,
પાસે શું છે માટી આખર માટી કોઈ શું આપશે પાસે શું છે માટી આખર માટી હું તો આવ્યો હરિશાળામાં લઈને કોરી પાટી હું તો આવ્યો હરિશાળામાં લઈને કોરી પાટી વાણી તણો પ્રસાદ પામે જે હો વાણી તણો પ્રસાદ પામે જે ધન્ય બને એ છાત્ર વાણી તણો પ્રસાદ પામે જે ધન્ય બને એ છાત્ર દેનારો દાતાર દયાનિધિ હું તો નિમિત્ત માત્ર હું તો નિમિત્ત માત્ર હું માગણ છું બળભાગી મારું અભરે ભર્યું અખે પાત્ર દેનારું દાતાર દયાનિધિ હું તો નિમિત્ત માત્ર હું તો નિમિત્ત માત્ર નિમિત્ત માત્ર નિમિત્ત